नमो वित्रागाय नमो नमो अरिहंताणं नमो नमो सिद्धाणं नमो नमो आयरियाणं नमो नमो वत्सायाणं नमो नमो लोए सर्वसाहुणं सलाखा पुरुषों ने
अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। श्री कृष्ण भगवान ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। श्री शिव स्वरूप ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। वर्तमाने भरत क्षेत्रे हाल प्रवर्तमान सर्वज्ञ श्री दादा भगवान ने निश्चय निर्णय थी अभेद भावे अनन्य भक्ति पूर्वक नमस्कार करूँ छू। दादा भगवान ना भावी तीर्थंकर साहेबों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूँ छू। दादा भगवान ना सर्वे संकीर्तारी महात्माओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूँ छू। आखा ब्रह्मांड ना जीव मात्र ना रियल स्वरूप ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूँ छू। रियल स्वरूपे भगवत स्वरूप छे जेथी आखा जगत ने भगवत स्वरूपे दर्शन करूँ छू। रियल स्वरूप ए शुद्धात्मा स्वरूप छे जेथी आखा जगत ने शुद्धात्मा स्वरूपे दर्शन करूँ छू। रियल स्वरूपे तत्व स्वरूप छे जेथी आखा जगत ने तत्व ज्ञानी करीने दर्शन करूँ छू। जय सच्चिदानंद। આમના પદ ગાયું કેટલા નંબર નું હતું? દાદાના ગુંડલા એટલે કોના ગુંડલા બોલો? જ્ઞાની પુરુષ ની અંદર પ્રગટ થયા છે તે દાદા ભગવાન. શું કીધું? એ દાદા એ પ્રગટ નો મહિમા છે. કોનો મહિમા છે? એટલે પ્રગટ અંદર જે દાદા ભગવાન થયા છે તે 14 લોક નો નાથ છે. શું છે? એના ગુંડા ગાય તો મહાન નિદ્રા થાય. શું થાય? એ પ્રગટ આત્માની ભક્તિ છે. કોની છે? એ દેહની ભક્તિ નથી. સમજાયું? એ પ્રગટ આત્માની ભક્તિ એટલે એ પોતાનું જ આત્મા છે, બીજો આત્મા નથી. જ્ઞાની પુરુષનો આત્મા એ જ મારો આત્મા છે, એમાં ભેદ નથી, કોઈ ભેદ નથી. સમજાયું? પણ એમનો આત્મા નિરાવરણ થયેલો છે. શું છે? એટલે કે વ્યક્ત થયેલો છે. ને આપણો આત્મા આવરણ વાળો છે. એટલે આવો ભક્ત આત્મા એની ગુંડલા ગાય. ગુંડલા ગાવા એટલે શું? તો કે છે કે જ્ઞાની પુરુષનો જે આત્મા અત્યારે પ્રગટ થયો છે એ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત શક્તિ અનુભવી રહ્યા છે જ્ઞાની પુરુષ. શું છે? કારણ કે ખુલ્લો થયો છે. શું થયો છે? પોતે પોતાની શક્તિ અનુભવી રહ્યા છે. કોઈ વિનાશી વસ્તુઓની શક્તિની અનુભૂતિ કરતા નથી. આવા એના ગુંડલા ગાવાના તો મહાન નિદ્રા થાય. એટલે કે એવા પ્રગટ આત્માની ભક્તિ કરીએ તો આપણા પણ, આપણો આત્મા છે એ પણ ખુલ્લો થતો જાય. શું થાય? આ પ્રગટની ભક્તિ છે. કોની ભક્તિ છે? સમજાયું? ભીડ બંધનને ભજશે એના ભવભય બંધન જશે. ભીડ બંધન એટલે કે આ અત્યારે આ દુનિયાની અંદર વસ્તી બહુ વધી ગઈ છે. શું છે? અને એ વસ્તી વધી ગયેલી હોવા છતાંય જ્ઞાની પુરુષ લખે છે કે ભીડ બંધનને ભજશે
એટલે આ ભેટની ભાગનારા છે. શું છે? એનો ભાવ હોય બંધન. એટલે કે બે પ્રકારની ભીડ, એટલે કે આ માનવ વસ્તીની ભીડ અને બીજી કર્મોની ભીડ. કોની ભીડ? આ દરેક વ્યક્તિઓ પોતાના કર્મો ઠાસી ઠાસીને લાયા છે. કેવા લાયા છે? એટલે પહેલા તો ચાલતા ચાલતા જતા હતા તોય કર્મો પૂરા થઈ જતા હતા. અત્યારે તો સાયકલ ઉપર જાય, સ્કૂટર ઉપર જાય, ગાડીમાં જાય, ટ્રેનમાં જાય, પ્લેનમાં જાય તોય પૂરા થાય. તોય કહે છે હજુ મારે બાકી રહી ગયા કર્મો, મારે આ કામ બાકી રહી ગયું, તે કામ બાકી રહી ગયું. આટલી દોડધામ કરે છે તોય એવા ઠાસી ઠાસી લાયા છે. કેવા કર્મો? એટલે આવા કે છે કે આવા ભીડ ભંજન, એટલે કે આવા ભીડ વાળા કર્મો વાળા જે જીવો છે એને ભીડ ભંજન ને વસે, એટલે કે આવા ઠાસી ઠાસી ભરેલા કર્મો વાળા જીવો કે જેના કર્મો નાશ કરવાની શક્તિ ધરાવે છે એવા જ્ઞાની પુરુષ એટલે ભીડ ભંજન કહેવાય. શું કહેવાય? ભીડ નો નાશ કરનારા, એના ભવ ભય બંધન જશે. એવા જ્ઞાની પુરુષની ભક્તિ કરવાથી ભવ ભય, શું કહે છે? જન્મ મરણ ના ચક્કર એને ભવ ભય કહેવાય. એટલે ભવ ભય બંધન જશે, જન્મ મરણ ના ચક્કર માંથી મુક્તિ મળશે. આઠ પ્રહર ને 64 ગળીએ, શું લખે છે? એક પ્રહર એટલે કેટલા કલાક થાય? ખબર છે? બોલો. એક પ્રહર એટલે 3 કલાક થાય. કેટલા થાય? 8 તરી કુલ કેટલા કલાકો દિવસના? એના 8 પ્રહર થાય. શું થાય? એટલે 8 પ્રહર ને 64 ઘડી, એક ઘડી કેટલા ની થાય? બોલો. થાય 24 કલાક નું. પાંચ ને 10 ભાગ્યો તો 0.5 ના આવે. બોલતા નથી બધા. 24 ને 64 થી ભાગ્યો તો કેટલા આવે? એટલે
हमू आठे प्रहर अने चौसठ गड़िए ए पोते निरंतर शुद्धात्मा मारे छे समारे छे ध्यान दीवा मा पुरसे आत्मन ज्ञान की मननी आखड़िए ध्यान दीवा मा पुरसे आत्मन એટલે શું કહે છે પોતે પોતાનું ધ્યાન કરે છે એમાં શેનું ધ્યાન કરે છે કે હું શુદ્ધ આત્મા છું હું શુદ્ધ આત્મા છું હું શુદ્ધ આત્મા છું એ ધ્યાનની અંદર પૂરણ શું કરે છે હું શુદ્ધ આત્મા છું એનું પૂરણ કરે છે શેનું કરે છે જ્ઞાનથી મનની પાંખડીએ અને જ્ઞાન શરૂ જ્ઞાન પાખડીઓ જે કીધી છે એ પાખડીઓ એટલે શું કહેવા માંગે છે આત્મા અને બીજો આ દેહ શું છે આ દેહ છે એ બધી પાખડીઓ છે શું છે એટલે દેહ છે જ્ઞાન ઘી મનની પાખડીઓ એટલે આ બધી પાખડીઓ છે એ બધું શરીર છે અને પોતે હું શુદ્ધાત્મા છું એની અંદર પૂરણ છે એનું એને જીવનમાં મોક્ષ ગણાશે શુદ્ધાત્મા અનુભવ થશે આવી રીતે જે પોતે નિરંતર પોતે દેહ હોવા છતાંય દેહમાં રહીને પણ પોતે દેહથી ભિન્ન એવા આત્મા એની સતત જાગૃતિમાં રહે છે શું રહે છે નિરંતર હું શુદ્ધ આત્મા છું હું શુદ્ધ આત્મા છું હું શુદ્ધ આત્મા છું એવું જેનું નિરંતર લક્ષ્ય છે એને જીવનમાં મોક્ષ જણાશે શું જણાશે શુદ્ધાત્મા અનુભવ થશે એટલે હું શુદ્ધ છું હું સંપૂર્ણ પ્યોર છું એવો અનુભવ થશે આગળ લખે છે ફૂલની ખોરામે કોયલ ટોકે શું લખે છે ફૂલની ખોરામે કોયલ ટોકે નાના સુગંધે આત્મહરણ સમય એટલે આ ફૂલની ખોરામે તો રૂપક આપ્યું છે શું આપ્યું છે ફૂલની ખોરામ ફૂલની જે સુવાસ આવે ને તે એ સુવાસના આધારે કોઈ ટોકે એને મજા આવે ગમે એની સુગંધ શું છે એવી રીતે જ્ઞાન સુગંધ એ આત્મહંસ એટલે જ્ઞાન સુગંધ એટલે પોતે હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું અને ઈશાત્મા રહે તો આત્મહંસ મહેકે એટલે કે અંદરનો જે આત્મા છે એ પ્રસન્ન થઈ જાય શું થઈ જાય પ્રસન્ન થઈ જાય એટલે કોઈ વરદાન આપે એવો પ્રસન્ન ના થાય પ્રસન્ન થઈ જાય એટલે આ જગતની કોઈ પણ પ્રકારની આદિ વ્યાધિ ઉપાધિમાં એને સમાધિ હોય શું હોય પારસ સ્પર્શે તન મન લોટો સોનું બનીને ઘડકે પારસ સ્પર્શે તન મન લોટો આજે પારસ મન દોડાને અડકે તો સોનું થઈ જાય એવી રીતે આ હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું એ જ્ઞાની પુરુષની જે આત્મા પ્રગટ થયો છે એ જેને જેને અડકે છે એ પણ પાછો સોનું થઈ જાય છે શું બની જાય છે સોનું બનીને ઝળકી જાય છે હીરાનું મૂળ સમજાશે સ્વ જવાહર જગમગ થશે હીરાનું મૂળ એટલે આત્મા હીરાનું મૂળ સમજાશે સ્વ જવાહર જગમગ પોતાને આત્માનું મહત્વ સમજાશે તો પોતાનો હીરારૂપી આત્મા જે છે એ જગમગ થશે તે પ્રકાશિત થશે સદ્રુ કરતા સ્વ નહીં કરતા સૂત્ર પામે જે જન આ મન જન કાયા દ્વારા બધું કરવામાં આવે છે પણ કશું હું કરતો નથી શું કીધું મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે એમાં હું કરતા નથી એવું જે સૂત્ર પામશે કેવળ એના પ્રગટ થશે શું કહે છે સમજે જો જનગણ મન તો કે છે એનો આત્મા વ્યક્ત થઈ જશે શું થશે પ્રગટ થશે એટલે સમજે જો જનગણ મન સમજે જન એટલે લોકો શું કહેવાય અને લોકોનો સમૂહ એને ગણ કહેવાય શું કહેવાય અને બધાનું મન એને મન કહેવાય આ બધા લોકોના જે મન સમજી શકે છે સમુદાયના
कि विकार ज्ञानी गणा से कैसे निज अनुभव मोक्ष में जाए એટલે કે વિકાર જ્ઞાની એટલે બધું દેખાયા કરે છતાંય અનુભવ મોક્ષમાં જશે એટલે આ મુક્તતાનો અનુભવ એ મોક્ષમાં જશે એટલે બધું જાતે અનુભવશે મોક્ષમાં એટલે મોક્ષમાં જઈને ગાય એવું નથી કહેતું જાતે અનુભવ આવું આ કવિરાજનું લખેલું આ પદ છે કોઈને પ્રશ્ન પૂછવા છે લઈને આવ્યા છો બધા દાદા ભગવાન એટલે જે પ્રગટ થયો છે આત્મા તે પણ પ્રગટ થયેલો આત્મા હોય તે જ્ઞાની પુરુષની અંદર પ્રગટ થયો તે આત્મા દાદા ભગવાન જ્ઞાની પુરુષનો દેહ નહીં શું કીધું એ આત્મા આપણા બધાની અંદર પણ છે પણ આપણો આત્મા પ્રગટ થયેલો નથી અત્યારે એને બીજ જ્ઞાન મળ્યું શું મળ્યું એ જ્યારે પૂરો થાય ત્યારે એને દાદા ભગવાન સમજી ગયા ના સમજાયું અને આપણે કે દાદા ભગવાન પાસે શક્તિ માંગવાની બરાબર તો આત્મા તો કઈ કરતો જ નથી તો શક્તિ કેવી રીતે આપી શકે દાદા ભગવાન આત્મા કઈ કરતો નથી આ તો દાદા ભગવાન પાસે શક્તિ માંગવાની એટલે શું કહેવા માંગે છે ત્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી એ વ્યક્તિ બીજા જીવને સહાય થાય શું થાય એટલે દાદા ભગવાન કહે છે અમે ખટપટિયા વિતરાક જેવા સંપૂર્ણ વિતરાક થઈ ગયા તો પછી કામ લાગે સમજાયું જ્યાં સુધી સંપૂર્ણ થયા નથી ત્યાં સુધી કામ લાગે સંપૂર્ણ થયા નથી એટલે જગત કલ્યાણની ભાવના વાળા છે એવા છે અને એકવાર સંપૂર્ણ કલ્યાણ થઈ જાય પછી આ ભાવના હોય નહીં એટલે પછી કામ ના લાગે પછી જેવો જેનો હિસાબ પણ અત્યારે કામ લાગે આપણને સંપૂર્ણ નથી થયા એટલે કામ લાગે સમજાયું કામ ના લાગે એટલે આ કયો આત્મા છે કે સંપૂર્ણ પ્રગટ થયો નથી તે ના એ આપણને આપવામાં આવે નથી આપણને આપ્યો છે એ તો બીજ રૂપે આપ્યો એમને અનુભવ રૂપે છે શું છે એ જ આત્મા એમને અનુભવ રૂપે છે સમજાય જે શક્તિશાળી હોય એની પાસેથી શક્તિ મંગાય ને તો શક્તિશાળી ના હોય એની પાસેથી જ શક્તિ મંગાય સમજાય છે આ દેહ શક્તિશાળી નથી પણ દેહની અંદરથી અભ્યક્ત થયેલો આત્મા છે એ શક્તિશાળી છે સમજાય છે એ જ્ઞાની પુરુષ ચાહે શું કરી શકે એવું જે કહે છે એ આત્મા વ્યક્ત થયો છે માટે કરી શકે નહીં ના કરી શકે સમજાય છે દેવો પણ ત્યાં જઈ ઉલ્લાસે દેવો પણ ત્યાં જઈ ઉલ્લાસે જે
એ મીઠો સત્વ છે. કેવો છે? એટલે માન વસ્તુ એવી છે કે જલ્દી કોઈને નીકળવા દેતું નથી. બધું આવડે ત્યારે પાછું આવડતનું માન હોય. શું હોય? મને આવડે છે એનું માન હોય પાછું. મારી વાત સમજાય છે? પણ માન જાય ને છેલ્લું છેલ્લું માન જાય. શું થાય? એ જીવ 11માં ગુંઠાણાથી પડે છે. કેમ? આ માનથી પડે છે, તરત પડે છે. બીજું બધું નથી, લોભ નથી, ક્રોધ નથી, ખ્યાલ આવ્યો? માયા નથી. પણ આ જે માન છે, એ માન એવું છે કે એને પછાડશે છે. હું કંઈક જાણું છું, હું કંઈક સમજું છું, હું કંઈક અનુભવું છું, એ પાછો નીચે પડે છે. 11માં ગુંઠાણે ચડેલો પાછો નીચો પડે. સમજે? એટલે આ માન મોટા મોટો શત્રુ છે. આધ્યાત્મ માર્ગમાં તમને હેરાન કરે. શું કરે? 11માં ગુંઠાણે ચડેલો હોય તે પડે પાછો. એ કેટલો ડેવલપ થયેલો હોય? વ્યવહાર નિશ્ચય બે છે. 11માં હોય કેવો હોય? ખાલી નિશ્ચયથી નહીં, આપણે બધા નિશ્ચયથી બહાર નીકળ્યા હોય તો વ્યવહારથી ચોથે હોય. શું હોય? આ તો વ્યવહાર નિશ્ચય બે થી 11માં હોય તોય પડે પાછો. માયા છે ને એ જ આ સંસારની અંદર માયા છે. એ માયા જ આપણને બધાને ભમાવે છે. શું કરે છે? આ માયા, અરે માયા એને માયા જાળ કે છે. શું કે છે? આગળ વધે તો એ છૂટી જાય, બાકી કોઈ છૂટે નહીં. માયા વસ્તુ, માયા પકડાય જ મળે. માયા જાળ એટલે શું? પહેલા તો ખબર ના પડે કે આ માયા જાળ છે, પણ ધીમે ધીમે બેટાય. કેવી બેટાય છે? દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું એટલે થોડી વાત બેહે તમને. શું થાય? તો કે છે કે એક સંત છે, તે જંગલમાં રહે છે એકલા. બસ એમને ઘર બાર કશું છે નહીં, બધું કે સાધન બાધન કશું નથી. બોલા મારે કઈ ખુશ નહીં જોઈએ, મેરે કો બસ કેવલ આત્મા કા ધ્યાન કરના હૈ. જંગલમાં જતા રહ્યા રહેવા માટે, ગામના ગામથી દૂર 2-5 કિલોમીટર દૂર એ ઘણા જંગલમાં જતા રહ્યા. પછી લોક મર્યાદાને કારણે પછી એક લંગોટ રાખી. શું રાખી? એ લંગોટ પહેરીને જતા રહ્યા અને જંગલમાં રહે છે. આ ઝાડ પાનના પાંદડા બાંદડા ખાય અને એમ દાડા કાઢે છે. એમ કરતા કરતા પછી કેટલાક ભક્તોને ખબર પડી કે આ તો સ્વામીજી કોઈ આવ્યા છે અને બિલકુલ એને કહીએ ને કેવા છે, દિગંબર તો ના કહેવાય પણ અપરિગ્રહી છે. કેવા છે? એટલે બીજું કોઈ સાધન સંપત્તિ છે નહીં અને કુદરતના ખોળે જીવે છે. ચલો આપણે દર્શન કરવા જઈએ તો બધા દર્શન કરવા જાય છે. જંગલની અંદર તે આવું દર્શન કરે છે. એમાં કેટલાકને ભાવ થાય ને કેટલાકને ના થાય. તે જેને ભાવ થયો તે રેગ્યુલર જોવા મળ્યા ને એમના માટે કંઈક ખાવાની વસ્તુ લઈ જાય. શું લઈ જાય? એમ કરતાં કરતાં થોડો સમય થયો એટલે પછી બાપજીને કહે છે કે બાપજી એક કામ કરો, હવે આ તમે એકની એક લંગોટ પહેરો છો તો બીજી રાખો. કહે છે. શું કહે છે? બાપજી કે મારે શું કરવી છે? કહે છે હું રાતે જંગલમાં એકલો હોઉં છું, ધોઈને ઊંઘી જાઉં છું. શું કીધું? મારે બીજી જરૂર શી છે? પરિગ્રહ હોય તો ઉપાધિ થાય ને. કહે છે પછી ભક્તો બચારા એમ થયું કે હવે આપણા ગુરુજી છે તો જરા વ્યવસ્થિત હોય તો સારા લાગે. ખ્યાલ આવે?
એટલે પછી બહુ સમજાય સમજાય ને પછી કીધું કે એક લંગોટ બીજી રાખો એક્સ્ટ્રા શું કીધું એટલે એક પહેરવાની ને એક ધોઈને ઉપી દેવાની પછી કે સારું કે છે પછી બીજી લંગોટ લાયા ભક્તો બધા એમને એક લંગોટ પહેરે ને બીજી લંગોટ ઉપી દે ઝાડ ઉપર બાંધી દે શું કરે પછી એક દિવસ રાતે ઉતા હતા જોયું તે ઉંદરડો ચડ્યો શું ચડ્યો ઉંદરડો ચડ્યો તો લંગોટ કાપવા માટે ઉપવાયેલી હતી ને તે કાપવા માટે ચડ્યો એટલે અમને એમ થયું કે હવે આ કરવું શું આપણે હવે એને કાપવા દેવું કે આપણે બચાવી શું કરવું આપણે કોઈ આપણને આપી છે તો વસ્તુ તો આચવી પડે કે ના આચવી પડે તે આખી રાત ધ્યાન લંગોટમાં જ ગયું બચાવવામાં ગયું પેલો ઉંદરડો આવે ને પાછો પાડે પેલો ઉંદરડો આવે ને પાછો પાડે શું કરે આખી રાત એમ ગઈ પછી ભક્તો બજારના દિવસે આયા તો બાપજીની તો આંખો સૂજી ગયેલી કારણ કે આખી રાત ઊંઘ આવી એટલે પછી બધાએ પૂછ્યું કે બાપજી તમારી તબિયત તો બરાબર છે ને તો કે ના મારી તબિયત તો બરાબર છે કે છે પણ કે છે આ તમે લોકો આ લંગોટ બીજી આપી તે આ મેં ઉકવી તે હવે આ ઉંદર કાતરી થાય એટલે હવે એનું ધ્યાન કરવું કે આત્માનું ધ્યાન કરવું એ ખબર ના પડે તે આખી રાત એનું ધ્યાન ચાલ્યું કે છે તો બધા ભક્તો બધા હોશિયાર હતા કેવા હતા કે બાપજી તમે ચિંતા નહીં કરો કે છે અમે તમને બિલાડી આપીએ છીએ શું કીધું એટલે ઉંદર આવે જ નહીં શું ના આવે તમારે અહીંયા લંગોટ મૂકવાની અને બાજુમાં બિલાડી બાંધી રાખવાની એટલે ઉંદર આવે જ નહીં કે છે શું કે છે બાપજી કે હા ઉંદર બિલાડી બાંધો કે છે તો ભક્તો બિલાડી બાંધીને પછી જતા રહ્યા હોના ઘેર અને પછી ઉંદર તો ના આવ્યો પણ પેલી બિલાડી આખો રાત પેલી ભૂખી થઈ ગઈ તો મ્યાઉ મ્યાઉ કરે પણ ખાવા ક્યાંથી લાવો પેલા એમની પાસે ખાવાની તો બિલાડીને હું આપે ખાવા આખી રાત મ્યાઉ મ્યાઉ કરે એટલે એમનું ધ્યાન ભંગ થઈ ગયું શું થઈ ગયું એટલે કે આ કરવું હું હવે આ બિલાડીને ધ્યાન કરવું કે આત્માનું ધ્યાન કરવું પછી એ દિવસે પણ ઊંઘ આવી એટલે પછી આંખો હુજાઈ ગઈ એટલે બીજે દિવસે ભક્તો બધા આવ્યા કે બાપજી હવે તો બરાબર છે ને હવે ઉંદરની તકલીફ નથી ને અરે કે છે હવે ઉંદર તકલીફ નથી પણ આ બિલાડી મ્યાઉ મ્યાઉ કરે એનું શું કરવું આપણે તો કે બાપજી તો ભૂખી થાય ગડત ખરી ને અરે પણ એ ભૂખી થાય તો હું લાવું ક્યાંથી ખાવાનું કે છે તો કે ચિંતા ના કરશો એક તમને શું આપીએ છે બકરી આપી દઈએ શું આપી દઈએ એટલે એનું દૂધ ચાલ્યા કરે કે વાછરડું આપી દે ગાય હોય નાની ગાય એ ગાય આપી દઈએ તમને એટલે ગાયનું દૂધ એને ચાલે તો કે હારું ગાય બાંધી રાખું તે પછી દૂધ પછી એને આપે બિલાડીને એટલે બિલાડી બિચારી રોતી બંધ થઈ જાય પછી પેલી ગાય ભૂંકવા માંડે હવે એને ખાવા તો જોઈએ કે નહીં પેલાને તો દૂધ મળ્યું પણ ગાયને શું થાય પછી તે પાછું ગાયમાં ધ્યાન ગયું એટલે ગાયમાં ધ્યાન ગયું એટલે ફેરથી આખી રાત પેલું ભો ભો કરે ને આખું દીવો તો ઊંઘ ના આવી એટલે બધાને પૂછ્યું ફેરથી કે હવે તકલીફ નથી ને અરે કે છે આખી રાત ગાય ભો કે છે કે છે તો કે છે આપણે એનો ઉપાય કરીએ આપણે કે છે એથી એક લારી ભરીને એક ટ્રક ભરીને ઘાસ મોકલી આપીએ શું કરીએ એટલે ગાયને ચાલ્યા કરે એટલે ગાય ઘાસ ખાય એનું દૂધ આવે બિલાડી પીવે અને બિલાડી ખાય એટલે ઉંદર ના આવે શું ના આવે એટલે એમ ગાળું ચાલ્યા કરે આપણે પછી ગાય ઘાસની આખી લારી મૂકી દીધી ટ્રક આખી ભરીને ત્યાં ખાલી કરી દીધી પછી બધા તો જતા રહ્યા ભક્તો પછી વિચારે છે કે હવે શું કરવું બાપજીને એમ થયું કે આખું જો આ ઘાસ મૂક્યું છે કોઈ એક દિવાળી ચાપે તો આખું હળગી જાય શું થાય હવે ઘરે ધ્યાન કોણ રાખે એનું એનું ઘાસનું ધ્યાન રાખવું કે આત્માનું ધ્યાન રાખવું કોણ રાખવું કે છે તે આખી રાત બિચારો ધ્યાન રાખે કોઈ દિવાળી ચાપે બધું હળગી જાય તે આખી રાત બિચારાને ઘાસના ધ્યાનમાં ધ્યાનમાં જ ગયું આખું એને હાચવવા ને હાચવવા વળી પાછા ભક્તો આવ્યા ભક્તો પૂછે છે કે બાપજી હવે કોઈ તકલીફ નથી ને તો કે છે આમ તો કોઈ તકલીફ નથી પણ આ ઘાસ કે છે કોણ હાચવે કે છે તો કે ચિંતા ના કરો કે છે અમે તમને એક કપલ મોકલી આપીએ છીએ એ લોકો ઘાસ હાચવશે શું કે છે બે જણા મોકલી આપે ને એટલે હાચવે તો પાછું એનામાં એ લોકો કપલને મોકલ્યું પાછું એના માટે રહેવાની વ્યવસ્થા કરવી પડે કરવી પડે કે નહીં એટલે આવું એક લંગોટમાંથી આખો સંસાર ઊભો થઈ ગયો શું થઈ ગયું
આવું છે બધું. મારી વાત સમજાઈ? એટલે આ બધી માયા કહેવાય. શું કહેવાય? એને ખબર જ ના આપણે અંદર પહેતું જ જાય, પહેતું જ જાય. પછી ખ્યાલ આવે કો બાપ રે આ તો ચાલે પૂરતી ફસાઈ ગયો. શું થઈ ગયો? પણ જયારે ફસાતો હોય ત્યારે ખબર ના પડે. એને બધું ગમે. શું થાય? એકલો હોય ત્યારે એમ થાય કે હવે આવડું મોટું થયો, ભણ્યો ખરો, પૈસા કમાવું છું, એકલા રહીને શું કરવાનું, લગ્ન કર્યું તો સુખી થવાય. તે એકલો દુખી હતો એવું લાગતું તો પાણીઓ પાછું બે ભેગા થાય એટલે પાછું ક્લેશ થાય કે નહીં પાછું? પછી પાછી વાઈફ કે ના આવે, આપણે બે જણા હોઈએ પણ દાડા કેમ ના કાઢવા, ત્રીજું જોઈએ કે છે. શું કે છે? પાછું ત્રીજું લાવે, પાછું ચોથું લાવે. પછી એ કરોડિયાની માયા જાળમાં ફસાય. શું થાય? પેલા એક હતું તારે બે પગ હતા, કેટલા હતા? પહેલું તારે ચાર પગ થયા, કેટલા થયા? પછી પેલું છોકરું આવે તારે છ પગ અને બીજું આવે તારે, એટલે કરોડિયાની જાળ થઈ ગઈ. કરવા ગયો શું અને મળ્યું ફસાયો. કે છે હું ફસાઈ ગયો. તને કોઈએ ફસાયો તો તું યાદ ફસાયો? પોતે પોતાની માયા જાળમાં ફસાયો સુખ મેળવવા માટે. શેના માટે? એટલે આ માયા જાળ ને કહેવાય. તે માયા જાળ સમજાય નહીં બધાને. શું કીધું? એ તો સ્મશાનમાં જાય ત્યારે એમ લાગે કે આ સંસાર ભોગવવા જેવો નથી, એક દિવસ આપણે જવાનું છે એવું બધું લાગે એમને. પણ ઘેર આવ્યા પછી હતા એવાને એમની વાઈફ કહેવા શાક લઈ જાઓ પેલા કે છો, ત્યાંથી રાગે પડી જાય તો બધો વૈરાગ્ય જતો રહે પાછો. મારો મારો વૈરાગ્ય આવ્યો તો વાઈફ કહેવા શાક લઈ જાઓ જાઓ કે છે, કા મારું કામ સ્મશાનમાંથી પતી ગયો, નાહી ધોઈને શાક લઈ જાઓ કે છે, એ ત્યાંથી બચાવવાનું વૈરાગ્ય જતો રહે પાછો, રાગે પડી જાય. એટલે આવું સ્મશાન વૈરાગ્ય આ ઉપર લાવું ટકે આ માયા જાળ જ એવી છે. શું કીધું? આ જ્ઞાનીઓ કે છે કે આ સંસારની માયા જાળ કેવી છે, એ લક્કડ કે લાડુ જેવી છે. કેવી છે? એ ખાય પસ્તાય અને ના ખાય પસ્તાય. ખાય કેમ પસ્તાય? બોલતા નથી બધા, બોલો. ખાય પસ્તાય કેમ નથી ખબર કોઈને? આ લાકડા લાડુ ખાય તો હું ખાય ધાન છૂટી ના જાય? સમજતા નથી. લાકડા લાડુ ખવાય અને ખાય તો શું થાય? ને ખાય તો મજા આવે. એટલે લાકડા લાડુ કલર એક જ સરખો દેખાય, એટલે લાગે લાવ લાડુ સરસ છે, તો ખાવા જાય દાંત તૂટી જાય. અને ના ખાધા હોય જોઈને પસ્તાય કે આ ખાધું ને આપણે રહી ગયા. ખ્યાલ આવ્યો? એટલે ખાય પસ્તાય અને ના ખાય પસ્તાય. ના સમજાયું? સમજાયું નહીં? અધરથી ગયું. અમારે મુંબઈમાં એક મહાત્મા કે છે તમે વાત કરો છો ને થોડી અધરથી ગઈ, મેં હું ખુરશી ઉપર બેસતો અંદર જાય. તમે બીજું શું થાય ત્યારે? અધરથી જાય તો ખુરશી ઉપર બેસતો અંદર જાય. એટલે આ માયા સમજવી બહુ મુશ્કેલ છે. એ તો માયા ક્યારે સમજાય? આ જ્ઞાન જેમ જેમ પાકું થાય ને અનુભવ જ્ઞાન, એમ માયા માયા તરીકે સમજાય, એ તો ના સમજાય. માયા સમજવી બહુ અઘરી છે. અઘરી એટલે અશક્ય નથી. શું નથી? અશક્ય નથી. પણ એ માયામાં રહીને માયા સમજવી બહુ મુશ્કેલ છે. સમજાયું? એટલે સાધુઓ છેટા થઈ ગયા. શું થઈ ગયા? ત્યાં બીજી માયા વળગાડી ત્યાં શિષ્યોની માયા, ચોપડીઓની માયા, એ બધી માયા વળગાડી ત્યાં. હું પદની માયા, હું જાણું છું, હું સમજું છું, એની માયા લાગી. પાછી તકતીઓની માયા લાગી છે. ઉપર તકતીમાં આવવું જોઈએ, ફલાણા ફલાણા મંદિર બંધાયું. મંદિર હોય રામનું પણ ઉપર લખે શું? જેને બંધાયું એનું નામ આવે. એટલે આવે ને, એટલે આ સંસાર આખો આવો છે. માયા સમજવી બહુ મુશ્કેલ છે. ના સમજાય તો
કારણ કે માયા વસ્તુ એવી છે, બધાને ગમતી વસ્તુ છે. કેવી છે? એટલે એનાથી માણસ બચારો ગૂંચાયા, એને ગૂંચવું ગૂંચવવું નથી પોતાને, પણ ગૂંચાયા જ કરે અંદર. શું કીધું? અંદર ઉતર્યા જ કરે. આ માયા જાળે જ એવી છે, એ જેમ છૂટવા જાય ને એમ અંદર ખૂંપતો જાય. શું કીધું? જેમ છૂટવા જાય એમ ખૂંપતો જાય, જેમ છૂટવા જાય એમ ખૂંપતો જાય. એવું છે. પછી આગળ લખ્યું છે, લોભે ગ્રંથિત પોતાપણું. આ લોભ જે છે, લોભ લોભ એટલે શું? હું આ વસ્તુનો માલિક થઉં તે. એ માલિક થયા પછી એની લોભની પાછી વૃદ્ધિ થાય. હવે આ વસ્તુ મને વધારે પ્રાપ્ત થાવ, પાછી વારંવાર પ્રાપ્ત થાવ. કેવી? એટલે આ આપણામાં કહેવત છે કે લોભને થોભ હોય. આ લોભ વસ્તુ બહુ ભારે છે. લોભ એટલે માણસને બધી વસ્તુનો લોભ હોય. આ લોભ એટલે એની વૃત્તિઓ એવી અંદર આ ભૌતિક વસ્તુઓની માલિકીમાં એનો આખો સંસાર ખલાસી જાય. શું થઈ જાય? હું આનો માલિક છું, આનો માલિક છું, આનો માલિક છું, એ બધાનો માલિક જેવા થાય, જેવા થાય એને આત્મામાંથી એ બહાર નીકળી જાય. આટલી બધી વસ્તુનો માલિક થાય એટલે પછી પોતાનું માલિકી પણ સાબુત રહે. સમજાયું? જ્યાં જગતની અંદર એક પણ વસ્તુ વ્યવહારથી માલિક હોય એનો વાંધો નથી. એ તો હોય, વ્યવહારથી માલિકનો વાંધો નથી, પણ માલિકી પણ ના હોવું જોઈએ. શું ના હોવું જોઈએ? માલિકી પણ એ જુદી વસ્તુ છે. માલિકી પણ એ જુદી વસ્તુ છે. માલિક હોવું તે વ્યવહાર છે. શું છે? અને માલિકી પણ, માલિકી પણ જે છે એ લોભને કારણે છે. શેના કારણે છે? લોભ. એટલે જે વસ્તુ જે સમયે તમારી પાસેથી જતી રહી એ સમયથી તમે માલિક છો જ નહીં. કોઈ પણ રીતે ગયું. શું કીધું? કોઈ ચોરીને લઈ ગયો, કોઈ પૈસા આપીને લઈ ગયો, કોઈ કપટથી લઈ ગયો, પણ લઈ ગયો આપણી પાસેથી ગઈ માટે આપણી હતી નહીં, ને આપણી હશે તો પાછી આવશે. શું કીધું? ને તો પાછી આવશે. પણ માણસ પાસે સિક્કો કેવો માર્યો હોય? કોઈ પણ વસ્તુ પોતાને પ્રાપ્ત થાય ને એટલે સિક્કો કેવો વાગે? કાયમનો સિક્કો. ક્યાં વસ્તુનો હું કાયમનો માલિક? પોતે ભલે ટેમ્પરરી હોય પણ સિક્કો કાયમનો હોય. પોતે પણ સિક્કો એટલે દુઃખ થાય. શું થાય? સમજાયું? જે વસ્તુ જે સમયે આપણને ભેગી થઈ એના આપણે માલિક, અને જે વસ્તુ જે સમયે આપણી પાસે જતી રહી એ સમયથી આપણે માલિક નથી. છતાંય માલિક થવું હોય તો પછી ઉધામાં કરવા પડે. શું કરવા પડે? ઉધામાં ખબર છે કે નહીં? કે નથી ખબર? ઉધામાં એટલે એના માટે ઉપાધિઓ કરવી પડે. શું કરવી પડે? તે આપણા વ્યવસ્થિતમાં નથી એટલે જતી રહી. શું છે? હિસાબ આપણો પૂરો થઈ ગયો, પછી આપણે ઉધામાં કરીએ બધા, એટલે પછી ઉપાધિ થઈ જાય. શું થઈ જાય? પાછી પુણ્ય હોય તો પાછી ભેગી થાય, નહીતર ન્યાય ભેગી થાય. એવું છે આ બધું. આ તો બધા પાપ પુણ્યના ખેલ છે. શું છે? એ કાયમી સત્ય નથી. આ પાપ પુણ્યના ખેલ છે. વસ્તુ ભેગી થાય બી ખરી અને ન્યાય થાય. એટલે આ આ મોટા મોટી વસ્તુ છે. લોભે ગ્રંથિત, લોભે ગ્રંથિત, લોભથી ગ્રંથાયેલો. ગ્રંથિ એટલે માલિકી પણ. શું છે? પોતાનું માલિકી પણ. માલિકીપણાનું ગ્રંથિ ગ્રહાયેલો, માલિકીપણાથી. આ જગતની અંદર એક પણ વસ્તુ કોઈને નડતી નથી. વસ્તુની માલિકી નડે છે. શું નડે છે? વસ્તુ નડતી નથી. વસ્તુ તો રામની હતી, કૃષ્ણની હતી, મહાવીરની હતી. બધાને પોતપોતાના આધારે સાધનો અને સંબંધ બધું હતું, પણ માલિકી નથી. શું નથી? એટલે નીકળી ગયા લોકો.
અને માલિકી વાળા બધા અહીંયા રહ્યા. શું રહ્યા? સમજાય છે? પતી ગયો? બીજું કઈ પૂછવું છે? એમાં બોલો, બીજું પૂછવું છે? એક આ પ્રશ્ન જોયું પેલા. બાપુભાઈ ના જય સચ્ચિદાનંદ. તમારું છે? કોણ છે? તમારું છે? ક્યાંથી આવો છો સાહેબ? સુરતમાં છો? જ્ઞાન લીધેલું છે દાદા પાસે? સત્સંગમાં નિયમિત આવો છો? કોક કોક વાર આવો છો? આવો છો. ચાલો, પ્રશ્ન નંબર એક. જગતના સર્વે જીવો પ્રત્યે સંપૂર્ણ આરાધક ભાવ. જગતના સર્વે જીવો પ્રત્યે સંપૂર્ણ આરાધક ભાવ અને સર્વે સંકેતી જીવો પ્રત્યે સંપૂર્ણ ના જગતના સર્વે જીવો પ્રત્યે સંપૂર્ણ અવિરાધક ભાવ. કેવો? જગતના સર્વે જીવો પ્રત્યે સંપૂર્ણ અવિરાધક ભાવ અને સર્વે સંકેતધારી જીવો પ્રત્યે સંપૂર્ણ આરાધક ભાવ. મારા હૃદયમાં સંસ્થાપિત રહો આ વાક્ય સમજાવવા કૃપા કરશો. એટલે જ્ઞાની પુરુષ શું કે છે? કવિરાજે પદમાં લખ્યું છે, ને આરાધક બનો તો ભલે વિરાધક બનશો ના કોઈ દી. કોઈ પણ જીવના વિરાધક ના બનશો. વિરાધક થશો તો હાથે આવશે પાછો હિસાબ. શું થશે? પણ બધા જીવોની આરાધના કરવાની જરૂર નથી. વિરાધના એ ના કરવી અને આરાધના એ ના કરવી. તો કે પણ આરાધના કોણે કરવી? તો કે જે સંકેતધારી જીવોની. કોણી? જેને હું કોણ છું એવું જેને ભાન થયું છે એવા જીવોની આપણે આરાધના કરવી. એટલે એ મોક્ષે જાય અને આપણને મોક્ષે લઈ જાય. સમજાય છે? અને આ સંસારના સામાન્ય જીવોને મોક્ષે જવું છે નક્કી થયું નથી. એટલે જ્યાં જાય ત્યાં જવું પડે આપણે હિસાબ પૂરો કરવો. ના સમજાય? એટલે એ લોકો માટે અવિરાધક ભાવ. કેવો? વિરાધક ભાવ નહીં પણ કેવો? સંસારના તમામ જીવો પ્રત્યે અવિરાધક ભાવ અને આ સંકેતધારીઓ માટે આરાધક ભાવ. સમજાયું? એટલે મોક્ષ લઈ જાય આપણે. ના સમજાયું? પ્રશ્ન નંબર બે. દાદા કહે છે કે સુખી થવું હોય તો મન વચન અને કાયાથી ચોરી ના કરવી. અને એક બાજુ કહે છે કે આ સ્થૂળ ચોરી કરે છે તેનો તો બે પાંચ અવતારમાં મોક્ષ થઈ જશે. તો આ મન વચન કાયાની ચોરી વિશે સમજાવો. બરાબર છે? લખ્યું છે કે દાદા કહે છે કે સુખી થવું હોય તો મન વચન કાયાથી ચોરી ના કરવી. અને આ એક બાજુ એવું પણ કહે છે કે આ સ્થૂળ ચોરી કરે છે તે તો બે પાંચ અવતારમાં મોક્ષે જશે. તો આ બે વાક્યો કેમ આવશે? તો મનોચન કાયની ચોરી એટલે શું? જ્ઞાની પુરુષ શું કહેવા માંગે છે કે ચોરી એ તો ચોરી જ છે. ચોરી એ પરિણામ છે. શું છે? પરિણામ છે. પણ ચોરી કરવાથી જ્ઞાન ના હોય તો પાપ બંધ પડે. શું પડે? પાપ બંધ પડે. લખ્યું છે અંદર કે સુખી થવું હોય ત્યારે, એટલે કે આ ભૌતિક સુખ તારે જોતા હોય સંસારમાં, તો મન વચન કાયાથી ચોરી ના કરે. શું કહે છે? એટલે કે મન વચન કાયાથી સંપૂર્ણ નીતિનું પાલન કરજે. શું કહે છે? અનીતિ ના કરે. શું કહે છે? સંપૂર્ણ નીતિનું પાલન કરજે તો તું સુખી થઈશ. આજે સવારે બી કીધું કે જે માણસો આગલા અવતારની અંદર સંપૂર્ણપણે નીતિ પાલન કરવાની જેની ભાવના છે એને બીજા અવતારમાં સહેજા સહેજ લક્ષ્મી મળે અને લક્ષ્મી એને સાતા આપે. શું આપે? અસાતા ના આપે. કારણ કે કોઈને દુઃખી કરીને પ્રાપ્ત કરવી છે એવી ભાવના નથી. કોઈ પણ ભોગે લક્ષ્મી પ્રાપ્ત કરવી છે એવી ભાવના નથી. અનીતિ કરીને લક્ષ્મી પ્રાપ્ત કરવી છે એવી ભાવના નથી. સંપૂર્ણ નીતિથી પ્રાપ્ત કરવી છે. એ નીતિથી પ્રાપ્ત થયેલ લક્ષ્મી હોય એ માણસને સાતા આપે. શું આપે? અને અનીતિથી પ્રાપ્ત થયેલ લક્ષ્મી હોય અસાતા આપે. ખ્યાલ આવ્યો? એટલે અનીતિથી પ્રાપ્ત થયેલી લક્ષ્મી પણ પુણ્યથી જ મળે છે. પણ કઈડી કઈડી જાય. કેવી જાય?
ख्याल आयो इतने बहु लक्ष्मी जी की करी और तो क्या तो डॉक्टर ले जाए क्या तो वकील ले जाए आवी रीते बजा ले जाए पैसा बजा पैसा भेगा कराया हो अने पाछी उपाधि आवे एडिशनल पास शू आवे ख्याल आयो अनित्य थी प्राप्त करवानी भावना करी हो ते आवी लक्ष्मी भेगी थाय अने पछी उपाधि करावडा એટલે નીતિ વાળી હોય તો ઉપાધિ ના કરાવતા હોય એ નીતિ વાળો જે ભાવ છે ને એ સેલ્ફ તમને નીતિ વાળી લક્ષ્મી આપે કેવી આપે મારી વાત સમજાય છે એટલે અનીતિ વાળા ભાવ વ્યક્તિને અનીતિ વાળી લક્ષ્મી લઈ જતા એટલે કર્યા જ કરે છે કે બીજાની મુશ્કેલીમાંથી બીજાને મુશ્કેલીમાં મૂકીને લક્ષ્મી લીધેલી છે એટલે એની હાય લાગે એટલે પાછળને રિએક્શન આવે શું આવે આવી રીતે આ જગત ચાલે છે સમજાયું એટલે કે છે કે તારે મન વચન કાયા તો ચોરી નહીં કરે તો તને આ લક્ષ્મી સુખી થવાશે સુખી થવાશે લક્ષ્મી મળ્યા કરશે પણ સુખી થવાશે લક્ષ્મી તો અનિતિ કમાયેલું હોય એને મળે પણ સુખી ના રહે એને ચેન ના પડે શું ના પડે અને પેલો સુખી હોય એવો શાંતિ હોય પૈસા હોય પણ એ પૈસાથી એને સુખ શાંતિની અનુભૂતિ થાય જપીને બેહવા મળે શું મળે પેલાને બેસવા મળે હવે કે છે આગળ લખ્યું છે તો કે છે પણ કે છે કોઈ વ્યક્તિ સ્થૂળ લક્ષ્મીની ચોરી કરે તો એનો બે પાંચ ભાવમાં મુક્ત થશે એટલે શું કહેવા માંગે છે કે આ મનવચન કાયાથી ચોરી કરી હોય કોઈ વ્યક્તિએ પણ જો એનો પ્રતિક્રમણ કરે ને તો બે પાંચ અવતારનો ઉકેલ આવી જાય શું આવી જાય સમજાય છે પણ આ ભાવથી ચોરી કરી હોય ને એનો ઉકેલ ના આવે આ મન વચન કાયની ચોરી તો હારી એ તો સ્થૂળ ચોરી છે શું છે એનો ઉકેલ આવે પણ આ અજ્ઞાનની ચોરીનો ઉકેલ ના આવે તેની અજ્ઞાન એટલે આ મિથ્યા માન્યતા હોય એનો કોઈ કાળે ઉકેલ આવે ચોર તો મુખે જાય અને કેટલાય ગયેલા ભગવાનના વખતે ગયેલા એ જ અવતારમાં મુખે ગયેલા અઠંગ ચોર હતા તો સમજાય એનો ઉકેલ આવે પેલાનો ઉકેલ ના આવે નિરંતર અજ્ઞાનની ચોરી કરતો હોય ને સેની એટલે લોકો પાસેથી અજ્ઞાન રૂપી જ્ઞાન પ્રાપ્ત કરતો હોય એ જ્ઞાન એટલું પાવરફુલ થઈ જાય ભલ ભલાને મૂર્ખ બનાવી દે શું બનાવી દે પણ તે સંસારથી છૂટે પછી ભટક્યા કરવાનું એ ઘડી સમજાયું ના સમજાયું ત્રણ નંબર લઉં આગળ હવે ચાલો મન અને ભાવ એક જ છે કે અલગ અલગ છે મનથી આપણને કોઈનું પણ પોઝિટિવ કે નેગેટિવના વિચાર આવે તો તેનાથી કર્મ બંધાય કે ના બંધાય અને કર્મ બંધાય તો શું કરવું પહેલી વસ્તુ એ કે મન અને ભાવ એક છે કે અલગ અલગ છે મન ને ભાવ બે જુદા છે શું છે મનનો સ્વભાવ વિચાર કરવાનો છે શું છે આ વિચાર કરવાનો જે ભાવ છે મનનો સ્વભાવ છે અને ભાવ છે એમાં જાગ્રત મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું ભેગું થાય ત્યારે ભાવ ઉભો થાય એકલા મનથી ના થાય અને આ ડિસ્ચાર્જ મનથી ના થાય ડિસ્ચાર્જ મન તો ખાલી વિચારો સમય સમય વિચારો વ્યક્ત કરે શું કરે અંદર ભરેલા છે ને ખાલી નીકળે એનાથી ભાવ ના થાય પણ એ વિચારો સાથે અંદર ભળે જાગૃત મન ભળે પછી અંદર જાગૃત બુદ્ધિ ભળે પછી અંદર જાગૃત ચિત્ત ભળે અને પછી જાગૃત અહંકાર ભળે આ બધાની જે પ્રોસેસ થાય ત્યારે અંદર ભાવ ઊભો થાય શું ઊભો થાય પેલા મનથી નહીં ડિસ્ચાર્જ મનથી નહીં ખ્યાલ આવ્યો ડિસ્ચાર્જ મન તો ડિસ્ચાર્જ થવા આવે છે ના પોઝિટિવ કે નેગેટિવ દેખાવું એ પરિણામ છે શું છે પણ જીવન જીવવાની કળા એટલે પોઝિટિવ દ્રષ્ટિ શું કહેવાય મોક્ષે જવાની કળા એટલે શુદ્ધાત્માની દ્રષ્ટિ અને જીવન જીવવાની કળા એટલે પોઝિટિવ દ્રષ્ટિ શું છે આ બંને વસ્તુ કીધી છે પેલું રિલેટિવ સત્ય છે અને પેલું રિયલ સત્ય છે સંસાર જીવવું હોય સંસારમાં સુખી થવું હોય તો પોઝિટિવ દ્રષ્ટિ શું છે વિચારવું શું નથી એની વિચારવાનું શું કીધું શું નથી એની વિચારવાનું ખ્યાલ આવ્યો
મારે એક જ છોકરો છે એટલે પેલા બે છોકરા છે એવું નહીં વિચારવાનું મારે એક તો છે ને પેલા એક જ નથી એવું પોઝિટિવ વિચારવું ખ્યાલ આવે અને શું નથી એ વિચારીએ તો દુઃખી થવું પડે ના ખ્યાલ આવે કે મને વાઈફ ગમતી નથી પેલાની વાઈફ તો કેવી સરસ છે પણ એ જોઈને આપણે દુઃખી થવાનું ને આપણે તો ઘરની ખાવાનું આપે ને એટલે કહેવાનું કે નહીં મારી વાઈફ સારી છે ખાવા પીવા તો આપણને આપે છે ખ્યાલ આવે પોઝિટિવ લેવલ નેગેટિવ લેવલ દુઃખી થાય ના સમજાય એટલે સંસાર જીવવાની કળા એ પોઝિટિવ છે ને સંસારથી છૂટવાની કળા એ હું શુદ્ધાત્મા છું જીવ માત્ર આત્મા જુઓ તો છૂટી શકાય ને સંસારમાં પોઝિટિવ દ્રષ્ટિ રાખો તો સુખી થવાય શું થવાય આ બંને વસ્તુ કેવી છે જુદી છે સમજી ગયા પેલું રિલેટિવ સત્ય છે અને પેલું રિયલ સત્ય છે બંને સત્ય છે ખોટું નથી પણ પેલું સંસારમાં સારી રીતે ચલાવવાનું સાધન છે પેલું સંસારથી મુક્ત થવાનું સાધન છે સમજી ગયા હવે આગળ લઉં પછી ચાલો દાદા કહે છે કે મૃત્યુ પણ આપણી ઈચ્છા વિના કે આપણી સહી વગર આવતું નથી તો કેવી રીતે તે સમજાવશો સ્વરૂપ વિજ્ઞાનમાંથી આ સ્વરૂપ વિજ્ઞાન ચોપડી છે એની અંદર વાક્ય છે કે મૃત્યુ આપણી સિગ્નેચર વગર આવતું નથી એટલે માણસને જ્યારે બહુ દુઃખ આવે ને જ્યારે બહુ દુઃખ આવે ત્યારે સહી કરી નાખે હે ભગવાન તું હવે મને છોડાય શું કહે બહુ ટેન્શન આવે બહુ પ્રેશર આવે ના ગમતા સંજોગોનો વધારો થઈ જાય સહન ના થાય એવા સામાજિક આર્થિક આવા બધા પ્રસંગો આવે એટલે માણસથી સહન ના થાય એટલે પછી અંદર સહી કરી નાખે હે ભગવાન હવે તું છોડાય મને શું કહે છે એ સહી કરી નાખે પછી મૃત્યુ આવે એમ જેને એક્સિડન્ટ થાય એ એક્સિડન્ટ થાય એટલે એટલી ભયંકર વેદના થાય એ વખતે ક્ષણિક હોય પણ કેવી હોય પછી બેભાન થઈ જાય પણ એ વખતે સહી કરી નાખે વળી ગયો શું થઈ જાય અંદર ભાવ થઈ ગયો સહી થઈ ગઈ અંદર શું થઈ ગઈ તો મૃત્યુ તો એના ટાઈમે જ આવે પણ સહી કરી નાખી ગયો પેલા આ શું કહેવા માંગે છે મૃત્યુ એના ટાઈમે જ આવે આયુષ્ય કર્મનો અંત થાય ત્યારે જ આવે પણ એ પેલા એની સિગ્નેચર થઈ ગઈ હોય શું થઈ ગયું હોય કે આ જગતમાં હવે જીવવા દેવું નથી પછી ભલે 10 વર્ષ પછી મરી જાય પણ સહી થઈ ગઈ હોય શું છે એટલે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ એની સહી વગર આવતું નથી સમજાય મારી વાત સહી ના કરો તો ત્યાં સુધી ચેક પાસ થાય નહીં આ મન વચન કાયરૂપી ચેક છે એ ક્લિયર ના થાય શું ના થાય સહી કરો એટલે ચેક પાસ થઈ જાય એટલે હવે તમે જવાના એ નક્કી વહેલા મોડા પણ જવાના આપણા વાળા તો કહે ને કે ભાઈ મૃત્યુ કોઈ ગામમાં માદું હોય કે કોઈ આપણા સોસાયટીમાં માદું હોય અને પેલું કૂતરું ભસે ને તો કે છે બસ જમરા જાય કે છે એવું નથી કહેતા બોલતા નથી બધા એવું કહે છે તે કોઈએ જોયા જ કરે બધું ગપ્પે ગપ્પા બધું કેમ કોઈ જોયા નથી તોય પણ ચાલે છે દુનિયા કોઈ નથી જોયા આછું બોલો કોકે જોયા છે યમરાજ જેવું જીવડું આ દુનિયામાં છે જ નહીં એ તો નિયમરાજ હતું શું હતું તો નિયમરાજમાંથી ની નીકળી ગયો એટલે યમરાજ થઈ ગયો શું થઈ ગયું માણસ નિયમથી જન્મે એને આયુષ્ય કર્મથી અને નિયમથી મરે છે એમાં યમરાજની ક્યાં જરૂર હતી ના સમજાયું આ યમરાજ હોય તો એને નોકરીએ રાખ્યો તો પગાર કોણ આપે ઓવરટાઈમ કોણ નક્કી કરે રૂપિયામાં આપો ડોલરમાં આપો પાઉન્ડમાં આપો સેવા આપો કારણ કે બધે જવાનું હોય પગાર કેમ તો આપો આપણે અમેરિકામાં જ્યાં ડોલરમાં આપવો પડે અહીંયા રૂપિયામાં આપે ખાસ શું આપણે પગાર કેમ તો નક્કી કરવાનો એટલે આવું કશું છે યમરાજ નથી નિયમરાજ છે શું છે નિયમથી જન્મે અને નિયમથી પોતાના કર્મના સિદ્ધાંત મુજબ પોતાના કર્મથી જન્મે છે અને કર્મ પતી જાય એટલે મૃત્યુ થાય છે
એમાં કોઈની જરૂર એટલે ભડકાટ રાખવાની જરૂર નથી. પણ પેલા આપણે આવી વિશે કરતા હતા બોલો. સિગ્નેચર ના કર્યું નાના બાળક ને તો બધાની થઈ ગયા એ કે શબ્દ નથી સિગ્નેચર એને તું ક્ષણ ના થાય એટલે સેન્ડ કરી દે શું કરે એ શબ્દ નથી કહે શું નથી એ શબ્દ નથી ને સહન ના થાય એટલે છૂટવા પ્રયત્ન કરે શું કરે એ દુઃખ છે ને એ સહન ના થાય એટલે છૂટવા પ્રયત્ન કરે સમજાય એવું છે એવી સહી તો આપણાથી એક જ જીવનમાં કેટલી વખત થઈ જતી હોય તો પણ જવાનું એક જ વખત થાય જવાનું એક જ વખત થાય વારંવાર જવાનું ના થાય એક જ વખત કેટલાક તો જઈને પાછા આવે છે હે ના કેટલાક તું કે છે હું જઈને પાછું ઉપર જઈને દેવલોકમાં જઈને પાછું આવ્યા આ બધું ખોટે ખોટું આ તો જીવ તાળવે ભરી જાય ક્યાં ભરી જાય અહીંયા તાળવે ભરી જાય જીવ એટલે અહીંયા એનું આ ચાલે નહીં આ ધબકતા ધબકારા બંધ થઈ જાય અહીંયા રૂમ મૂકો તો ઉડે નહીં જીવ તાળવે ગયો એટલે શ્વાસોશ્વાસ બંધ થઈ ગયા થંભી ગયા આ યોગીઓ હોય ને યોગીઓ જીવ તાળવે લઈ જાય ક્યાં લઈ જાય એટલે શરીર ડેડ બોડી જેવું થઈ જાય કેવું થાય લાકડા જેવું કેવું થઈ જાય અહીંયા રૂમ મૂકો તો ઉડે નહીં અહીંયા બધી ધબકારા ના બોલતા હોય શું બોલતા હોય ધબકારા ના બોલ કે આવું આવું થાય કોઈને જીવ તાળવે ચડી જાય એટલે ડોક્ટરો તો એની રીતે આમ તપાસે અને પછી આ રૂમ મૂકે ના ઉડે સમજી જાય કે ભરી ગયા ભાઈ શું કીધું પછી ત્રણ ગયા ત્યાં આગળ સ્મશાનમાં લઈ જાય રામ બોલો ભાઈ રામ તો ત્યાં આગળ પેલું હગ આવે ને બધું તેટલું તપે ને તો જીવ નીચે આવે પાછું ઊભો થઈ જાય થઈ જાય ઊભો થઈ જાય એ લોકો લાગે ભૂત આવે ભૂત ના હોય એ આત્મા નીચે ઉતરે હસ્તો કાળવે ગયા એ ભૂત નથી એ આ લોકો સમજે નહીં ને એટલે ભડકે બધા શું છે ભડકે એટલે આ પણ આ વૈજ્ઞાનિક સત્ય છે શું છે વૈજ્ઞાનિક સત્ય છે એટલે આવું થઈ શકે બારમું તો આ માન્યતા છે શું છે આપણા વાળા કેવા છે કે જીવતા ચાર આને વાપરે એવા બાપા મરી જાય મા મરી જાય તો બધા લોકો કેલા બારનું કરો એમના નામ ઉપર કેલા નહી તો એમનો જીવ અવગતિએ જશે કે એમના નામ ઉપર લોકોને ખર્ચા આવે છે પણ જે ખર્ચે છે એને જ પુણ્ય થાય છે જેના માટે કરે છે એને થતું આ તો માન્યતા છે આ પુણ્ય કમાવાની રીત છે કેવી છે એ માને થોડો ત્યાગ કરે શું કરે નહીતર આ તો પૈસો છૂટે એવો એટલે કે છે કે આ બ્રાહ્મણોએ કોલેજ કાઢ્યું હતું એમ કેમ કરતા કરતા દાન પુણ્ય તો કરે એટલા માટે ને જેના માટે કરે છે એને પહોંચતું જે કરે છે એને પહોંચે છે સમજાયું એટલે બારમું તેમનું જેવું આ તો લૌકિક માન્યતા છે પણ આશય ખાલી પુણ્ય બાંધવાનો છે શું છે આપણા વાળા અહીંયા શ્રાદ્ધ મહિનામાં શું કરે છે બોલતા નથી બધા બધા કરે છે કોઈ કોઈ બોલતું શ્રાદ્ધ નથી કરતા તો બોલો ને શ્રાદ્ધમાં શું કરો છો કૂતરાને ખવડાવો કાગડાને ખવડાવો આવું બોલ બોલ ના બોલો જેમ કરતા આવું બોલો શ્રાદ્ધમાં કાગડાને જ ખવડાવો કૂતરાને તંતુ પાસે જ દિવસ ખવડાવો છો એ જુદી વસ્તુ છે આપણો નિયમ શું છે એની વાત કરો આપણે ગાય ના આવતી હોય એટલે માણસ ને ભણાવી દીધા ગાય મને મૂકીએ ને પછી જે આવે સાચું પણ કહેવાય શું ગાય લઈને આપું એમ નથી કહેતા પછી ભલે કૂતરું કહી જાય પણ આપણો આશય શું ગાય ને ખાવા આપું છું એવી રીતે આપણે શ્રાદ્ધમાં શું કરીએ કાગ વાસ કહેવાય શું કહેવાય કૂતરા વાસ ના કહેવાય ના સમજ્યા કાગ વાસ હવે કાગડા ને કેમ ખોડાઈએ છે આપણે બોલો તો
તો કોઈ બોલશે નહીં, બધા ખવડાવે છે તો બોલશે નહીં. પણ કઈ માલ શું ખબર છે એ તો કોણ કોને પહોંચે? પણ કાગડા નાખવાથી શું ફાયદો? આ કાગડાઓ બધા પિતૃ છે, બોલતા નથી બધા. એવું નથી કોઈ જગ્યા એવું કોઈ માનતું નથી. એ તો એમ જ કે છે કે અમે આ કાગ વાસ કરીએ છીએ, અમારા પિતૃઓને દ્રઢપણ કરીએ છીએ. આવું કે છે, શું કે છે? પિતૃઓને દ્રઢપણ કરીએ છીએ. વાહક તરીકે નથી બોલતા એ લોકો, કોઈ નથી બોલતું. કોઈ બ્રાહ્મણ ને પૂછજો કે તમે વાહક માનો છો? ના, કે અમે પિતૃઓને ખોડાઈએ છીએ, એમનું ઋણ અદા કરીએ છીએ. તે બાપાને ડાયાબિટીસ થયો હોય, તે પેલું ખીર હોય ને એ મોડી કરે, એટલે કાગડા ને ક્યાં ડાયાબિટીસ કરે? તે ખીરે મોડી કરે બધા. અત્યારે ભાવ વધી ગયો તો કાળ ખીર મોરી કરે. આપણે ખીર કેમ મોરી કરીએ છીએ? કે અમારા બાપા ને ડાયાબિટીસ હતો. કાગડા ને ક્યાં ડાયાબિટીસ છે? તો મેં એક બ્રાહ્મણ ને પ્રશ્ન પૂછ્યો કે તમારા બધા હગા વાળા બધા મરીને કાગડા થાય છે? એ કે છે આવતો વિચારું નથી, કે છે પણ અમે બધા પિતૃ અને ખવડાવીએ. એટલે આવું બધું અંધમાન્યતાઓ છે. શું છે એની પાછળ વૈજ્ઞાનિક કારણ? એવું છે કે શ્રાદ્ધ મહિનાની અંદર ત્યાં આ શ્રાદ્ધનો જે મહિનો છે ને, જે એ શ્રાદ્ધ મહિનાની અંદર વાતાવરણ સારું નથી હોતું, ભારે હોય છે. એટલે આ અંદર પચતું નથી. શું છે? એટલે આ દહીં બધું નાખવું છે ને, એ બધું એસિડ જેવું કામ કરે છે, વોશિંગનું શું કામ કરે છે. એટલે આપણું સ્વાસ્થ્ય સારું રહે. શું રહે? એટલા માટે છે, બીજું કોઈ કારણ નથી. પણ આ તો કાગ વાસ્તુ ઊભું કરેલું છે. શું છે? શું છે? બ્રાહ્મણોએ ઊભું કરેલું. ખ્યાલ આવ્યો? કશું છે નહીં, સત્ય નથી કશું. શું નથી? ખાલી માન્યતા, માન્યતા છે ખાલી. એ બધી માન્યતાઓ છે. શું કરવું એમ? એટલા માટે જેમ લગ્ન કર્યા પછી 15 દિવસ હર્ષ કરીએ, જેમ મર્યા પછી શું કરવું? પેલા ખુશી આપણે ખુશી વ્યક્ત કરી, હવે શોક વ્યક્ત કરો. શું કીધું? આપણા છાપામાં નથી આવતું 75-80 વર્ષના કાકા મરી જાય અને પછી આમ ફોટો લગાવ્યો ફર્સ્ટ ક્લાસ, અને 2 અગરબત્તી હળગાવી હોય એવો ફોટો હોય, અને પછી ઉપર લખ્યું હોય ફૂલ ગયું ને ફોરમ રહી. શું લખ્યું? એટલે હવે 80 વર્ષે ફૂલે ના હોય ને ફોરમ એ ના હોય. 80 વર્ષે હોય કોઈ રસ ના હોય, કસ ના હોય, તારે કે ફૂલ ગયું, તો આ ફૂલ કહેવાય 80 વર્ષે? દાદા કહેતા હતા, લક કે છે કે ઝાડ પડ્યું ને જગ્યા થઈ ગયા એમ તો શાંતિ રહેવાનું, કે એ બીજે ટકાએ સ્થિર થાય. એટલે આ બધી માન્યતાઓ છે. શું? ખાલી લૌકિક માન્યતાઓ. કેવી? સત્ય નથી કશું, પણ લૌકિક માન્યતા છે ને ચાલ્યા કરે. શું કીધું? એટલે ઈચ્છા વગર, આપણી ઈચ્છા એટલે સહી વગર મૃત્યુ થતું નથી. સમજાયું? આપણી સહી, બીજા કોઈની નહીં. જે શબ્દોથી સહી કરીએ છીએ એવું નથી હોતું, એ તો અંદર ભાવ થઈ જાય કે ભગવાન મને છોડો આગળ દુઃખથી, બસ એવું થઈ ગયું એટલે સહી થઈ ગઈ. શું થયું? સમજાઈ પાડી ના? અંદર જ ભગવાન સાંભળનારો છું, બહાર ક્યાં કોઈને મળવાનું છે? તે સહી થઈ ગઈ એટલે છોડાવે. પછી શું કરે? કુદરતનો નિયમ એવો છે કે તમારી સહન શક્તિથી વધારે દુઃખ આવે કોઈ પણ જીવને, એની સહન શક્તિથી, શારીરિક કેપેસિટીથી, માનસિક કેપેસિટીથી વધારે દુઃખ આવે એટલે બેભાન થઈ જાય. આ કુદરતનો નિયમ છે. કેવો? ચાલો, જ્યાં સુધી સહન થતું હોય ત્યાં સુધી એ સહન કરે, પણ જ્યારે સહન કરવાની કેપેસિટીથી વધારે દુઃખ આવે એટલે બેભાન થઈ જાય. આ કુદરતનો નિયમ છે. કેવો છે? તરત જ મળી જાય. અહીંયા દાદા તરીકે મરી જાય, બાબા તરીકે જન્મ લે.
ખ્યાલ આવ્યો. અહીંયા દાદા તરીકે મરી જાય ત્યાં બાબા તરીકે જન્મ લે, તરત જ બસ એક સેકન્ડ નો ફેર ના હોય. શું ના હોય? આ જગત માં કોઈ પણ જગ્યાએ આત્મા દેહ વગર રહી શકે નહીં, એક ક્ષણ માટે પણ. આ સિદ્ધાંત છે. શું છે? આ જગત ની અંદર કોઈ પણ આત્મા દેહ વગર એક સમય માટે પણ રહી શકે, તરત જ એને બોડી મળે. કેવું મળે? એમાં વચ્ચે અંતર ના હોય. શું ના હોય? અંતર ના. એ કોક લાખો માં એકાદ જીવો એવો હોય કે જે અવગતિએ ગયેલો હોય. કેવો હોય? લાખો લાખ દસ લાખ જીવોમાં એકાદ જીવ એવો હોય કે અવગતિએ ગયેલો. પહેલા જમાનામાં બહુ હતું, હવે તો એટલું બધું હોતું નથી. કે આવો કોઈ જીવ હોય તે અવગતિએ ગયો હોય. અવગતિએ ગયો હોય એટલે શું કહેવાય? કે કોઈ પણ જીવ હોય તે મરતી વખતે એની વાસના રહી ગઈ હોય. શું છે? આકસ્મિક મૃત્યુ થાય, આપઘાત કરે અને તે વખતે એની વાસના રહી ગઈ હોય. કોઈ વ્યક્તિ મળીને મરી જાય, કોઈ વ્યક્તિ ડૂબીને મરી જાય, કોઈ વ્યક્તિ પડીને મરી જાય, પણ એની વાસના રહી ગઈ હોય. એ વાસનાને ઇલેક્ટ્રિકલ બોડી કહેવાય. શું કહેવાય? કે સામાન્ય રીતે જ્યારે માણસ મરી જાય ને ત્યારે ઇલેક્ટ્રિકલ બોડી ખલાસ થઈ જાય એટલે શરીર ઠંડુ પડી જાય. શું પડી જાય? પણ આ માણસ મરી ગયો હોય તે ઇલેક્ટ્રિકલ બોડી સાથે મરી ગયો હોય. એટલે આત્મા હોય, કોઝલ બોડી હોય અને ઇલેક્ટ્રિકલ બોડી હોય. એ ઇલેક્ટ્રિકલ બોડી એટલે વાસનાનું બોડી. શેનું બોડી? એ ઇલેક્ટ્રિકલ બોડી હોય એટલે એટલા અવતાર પૂરતો એને બોડી ના મળે, યોની ના મળે. શું ના મળે? યોની ના મળે. જન્મ ના, જન્મ જન્મ કરવાની જગ્યા એને ના મળે. એટલે કુદરતનો દંડ કહેવાય. શું કહેવાય? એને અવગતિઓ જીવ કહેવાય. શું કહેવાય? એ પ્રેત આત્મા કહેવાય. શું કહેવાય? ભૂત નહીં પણ પ્રેત, પ્રેત આત્મા. એ ભટકતા હોય પણ જેને જેની સાથે ઋણાનુબંધ હોય એને જ હેરાન કરે. ગમે તેને હેરાન કરે, જેની સાથે હિસાબ હોય એને જ હેરાન કરે, બધાને ના હેરાન કરે. અને તે કાયમ માટે ના હોય. કોઈનો મહિનો હોય, બે મહિના હોય, ચાર મહિના હોય, છ મહિના હોય, એવું હોય, લાંબો ના હોય. શું કીધું? એ દંડ લાંબો ના હોય, થોડા સમય માટે હોય. કેવો હોય? અને પછી પાછું એને યોનિ પછી પાછી મળી જાય. એને સમજાય છે? યોનિ મળી જાય એને. પણ આવા અવગતિ જીવા હોય કે ગભરાવાની જરૂર નહીં, થોડા સમયમાં નીકળી જાય. અમે લોકો ગઈ સાલ એટલે 2008ની અંદર ચેન્નઈ ગયા હતા, મદ્રાસ. તો અમારો સત્સંગ હતો બહુમાળી બિલ્ડિંગની અંદર. એક મહાત્મા હતા, સાતમે માળથી એવું. અને અમારો સત્સંગ પતી ગયો, રાતના 9 વાગે પત્યો. 7 થી 9 સત્સંગ, બધા સાંજે તું નોકરી કરીને આવે ને, એટલે 7 થી 9 રાખેલું. 9 વાગે અમારો સત્સંગ પતી ગયો. પછી 9માં માળે એમને એક કુટુંબના માણસો રહેતા હતા, ઉપર સંબંધી રહેતા હતા. એ લોકો નીચે આવ્યા. પછી એમને કીધું કે ભાઈ તમારા ઘરે જે આપતો પુત્ર આવ્યા છે તો એમને લેતા આવજો ઉપર. એટલે અમે રાતે પાછા ઉપર ગયા. એમને એટલે હું ને કાંતિભાઈ આપતો પુત્ર ગયા હતા. એટલે પછી એમના ઘરે ગયા, બેઠા. પછી એમને બધી વાત કરી કે ભાઈ અમારે આ અમારી છોકરી છે 18 વર્ષની કે 20 વર્ષની હશે. તો કહે છે કે એ છેલ્લા 15-20 દિવસથી એ 15-20 દિવસની પણ લઘુ મહિનાથી એ એવી સૂઝબૂઝ ખોઈ બેઠી છે કે કશું શું કરે છે એનું અમને ખ્યાલ નથી રહેતો. અને ડૉક્ટર પાસે લઈ ગયા, 2-3 ડૉક્ટરો પાસે બતાવ્યું તો ફોટામાં કશું આવતું નથી. કોઈ શારીરિક રોગ નથી, કોઈ માનસિક રોગ નથી, કોઈ જાતનો રોગ નથી. પણ છતાં આખો દિવસ બેસી રહે છે, ટૂંટી વાળીને ફરી રહે, ઘરની બહાર ના જાય અને ચીસાચીસ કરે, અને કોઈ પકડવા આવે તો એને લાત મારીને ધક્કો મારીને પાડી દે, આવું કરે છે કે છે. પછી કે અમે એક આપેલા ભૂત પ્રેત ઉતારનારા હોય ને બધા, એની પાસે રહી ગયા. તો એને કશું સમજણ પડી. પછી કોઈ મૌલવી પાસે રહી ગયા, આ મુસલમાનમાં હોય ને પીર જેવું હોય ને, તો ત્યાં લઈ ગયા મૌલવી પાસે. એ મૌલવીએ કીધું કે ભાઈ આને તો પ્રેત છે એ ઉતારી આપું કે છે, પણ કે 11,000 રૂપિયાનો ખર્ચો થાય. કેટલાનો? એટલે પેલા બેન કહે છે કોઈ 11,000 રૂપિયા તો અમારી પાસે ના હોય, અમારે ઘેર પૂછવું પડે. તો પેલા ભાઈ કે પૂછી ના આવજો,
તે પછી ઘેર આવ્યા અને બે દિવસ પછી અમારે જવાનું થયું. તમને કીધું કે આ રીતનું થયું છે તો હવે તમને શું લાગે છે? મેં એ છોકરીનું નિરીક્ષણ કર્યું. પછી મેં કીધું આને કોઈ રોગ નથી પણ વળગાણ છે. શું છે? કોઈ શારીરિક કે માનસિક રોગ નથી પણ વળગણ છે. તો કે વળગણ તો છે એવું લાગે છે, તો હવે કાઢવું કેમ કે છે? બાર તો બધે પૈસા માગે છે, શું માગે છે? એટલે પછી હું ને કાર્તિકભાઈ બે જણા હતા ત્યાં રૂમના બધા ઘરના રૂમના બાયણા બધા બંધ કરી દીધા. શું કરી દીધા? બધા બાયણા બંધ કરી દીધા. અને પછી મોટેથી 5 વખત ત્રિમંત્ર બોલાય. મોટેથી કેવા? તો બધાએ બોલો. ત્રિમંત્ર જેમ જેમ બોલવા માંડ્યા, કાંતિભાઈએ શરૂઆત કરી બોલાવવાની. જેમ જેમ બોલવા માંડ્યા એમ પેલું પ્રેત અંદરથી વિરોધ કરે, બંધ કરો બંધ કરો એવું બોલે. શું બોલે? એટલે પછી મેં કાંતિભાઈ બધું ચાલુ રાખજો આપણે. તે 5 વખત ત્રિમંત્ર બોલ્યા પછી પતી ગયા. એટલે મેં કીધું કીર્તન ભક્તિ બોલો. શું બોલો? મોટેથી, ધીમે ધીમે નહીં, બધાએ બોલો. મેં કીધું ઘરમાં જેટલા હોય એટલા 5-7 જણા જે હતા બધા મોટેથી બોલવા માંડી. અને પેલું અંદર પ્રેત જોર કરે તો 4 જણે પકડી રાખ્યા તો 4-4 ફેંકી દીધા એને. શું કર્યું? 4-4 પછાડ્યા. 2 જણાએ 2 હાથ પકડ્યા અને 2 જણાએ 2 પગ પકડ્યા. 4-4 પછાડી દીધા એને. શું કર્યું? પાછા ફેરથી પકડ્યા એને. શું કર્યા? લોકો આપણે બોલવાનું ચાલુ રાખો. આપણે તો 15 મિનિટ સુધી અમે કીર્તન ભક્તિ બોલાવી. કેટલી? એ 15 મિનિટ કીર્તન ભક્તિ બોલાવી પછી પેલું પ્રેત જતું રહ્યું. શું થઈ ગયું? તે આજની ઘડીને કાલનો દાડો પછી આવ્યું નથી. પછી લગ્ન કર્યા. શું કરે? આ વખતે જઈ આવ્યા પાછા તો મળવા આવી હતી છોકરી. એટલે આવું થઈ જાય. હવે આ કઈ ચમત્કાર નથી કશું. આમાં સિદ્ધાંત છે કે આસુરી શક્તિ આગળ દૈવી શક્તિ જે છે એ સર્વોપરી હોય. શું છે? એટલે દૈવી શક્તિ આગળ આસુરી શક્તિનું ચાલે એટલે જતું રહે. આમાં કઈ ચમત્કાર નથી કશું. હવે આગળ લઉં. એના ભાઈ શું કહો છો? બાપુભાઈ, આમાં 5મો છે પ્રશ્ન. આ લુગડાને લીધે લોકોની આબરૂ છે, બાકી લોકોની આબરૂ જ ક્યાં છે? તે કેવી રીતે આબરૂ નથી તેનો વિશેષ ફોર પાડો. આ લુગડાને લીધે તેની આબરૂ છે ને? આ જંગલમાં વાઘ સિંહ ગાયો ભેંસો ફરે છે, બધું જુદાઈ લાગે છે આપણને. પણ આપણા મનુષ્યમાં કોઈ ફાટલા પહેર્યા હોય, કોઈ હાજેલા પહેર્યા હોય, કોઈ ભારે પહેર્યા હોય, કોઈ સાદા પહેર્યા હોય, એના આધારે માણસની કિંમત લાગે કે આ માણસ મોટો છે. આ વ્યવહાર જગતની વાત છે. દાદા કે છે આ તો કપડાં પહેરેલા છે એટલે આબરૂ છે, બાકી કોઈની આબરૂ છે? આ બધા એનિમલ જ છે. શું છે? આ તો બધા 2 પગમાં 4 પગમાંથી જ આવ્યા છે. ક્યાંથી આવ્યા છે? અને 4 પગમાં જ જવાના છે. આ તો થોડા સમય માટે કુદાકુદ કરી લો. શું કીધું? ખ્યાલ આવ્યો? પછી ત્યાં જવાનું છે, વગર કપડે ફરવાનું છે. ત્યાં કોઈને કપડાં હોતા નથી. સમજાયું? એટલે આબરૂ તો આ કયુગમાં કોઈને આબરૂ હોય જ નહીં ને. તો આપણે આબરૂ શબ્દ વાપરું છે. આબરૂ હોય જ નહીં. આ બધા 2 આબરૂ આ જમાનો છે. શું છે? અત્યારે કોઈને કોઈ રીતે બધાએ માર ખાધેલો હોય. શું ખાધેલો હોય? આ તો લાફો મારીને ગાલ રાખતા લાલ રાખતા હોય. કેવા હોય? આ તો પહેલા જમાનાની અંદર ભાઈઓ અને બહેનો એટલું પરિશ્રમ કરતા હતા. શું કરતા હતા? ભાઈઓ પણ બધું કામ કરે, ઘરની બહાર જાય ને બધા સામાજિક બધા કામ ચાલી ચાલીને કરે ને શરીર તંદુરસ્ત રહે. ઠંડી ગરમી બધું આવે તો પણ સહન કરે. એક ગામથી બીજે ગામ ચાલીને જાય, આટલું ભાસું લઈ જાય પણ જઈને આવે એટલે શરીર મજબૂત હોય. અને બહેનોએ બધું કામ કરતા હતા. શું કરતા હતા? ઘરમાં સાફસૂફી કરે, કપડાં વાસણ કરે, પાણી ભરે, રસોઈ બનાવે, આવું બધું કામ કરે. પછી પેલું વરોનું કરે ને, પછી ઘઉં ચોખા દળવાના આ બધું કામ કરતા હતા. એટલે શરીર કેવા હતા? તંદુરસ્ત હતા. હવે એવું કશું રહ્યું એટલે શરીર માય કાંગલા થઈ ગયા. શું થઈ ગયા? એટલે પછી હવે પછી એ લોકોને જીમમાં જવું પડે, એક્સરસાઇઝ કરવી પડે, યોગા કરવા પડે. શું કરવા પડે? પેલા કુદરતી કામમાં થતું હતું તો હવે કૃત્રિમ ઊભું કરવું પડે. અને આવું બધું સુંદર કામ કરતા હતા ભાઈઓ અને બહેનો એટલે એ લોકોનું રૂપ પણ સુંદર હતું. શું હતું? હવે તો અસલ રૂપ રહ્યું નહીં,
એટલે પછી બ્યુટી પાર્લરો ખોલ્યા. શું કહે? બ્યુટી અસંગારી એટલે પછી પાર્લરો ખોલ્યા. શું કહે? આ કુદરતી જુઓ કેવું છે, અસલ બ્યુટી ના રહી એટલે પછી આ આર્ટિફિશિયલ બ્યુટી આવી. કેવી આવી? હા, પેલા કુદરતી હતી. કેવું? લોકો આપણને જોવા ગમે એવા હતા. ખ્યાલ આવે? તનથી મનથી બધી રીતે મન પણ સારા. એ લોકો તને સારા અને મન પણ સારા હતા. આજે તો તને સારા નહીં ને મને સારા નહીં એવો આ કાળ છે. શું છે? એટલે એવા કાળની અંદર તો આ બધા આબરૂની ક્યાં વાત કરવી? કોઈની આબરૂ જેવું છે એના કાળની? આ તો માનેલી આબરૂ છે. કેવી? જ્યાં સુધી પોલ ખુલ્લી નથી પડી ત્યાં સુધી આબરૂ ધાર કહેવાય. સાવકાર એટલે ઢાંકે લાગે ત્યાં સુધી. શું છે? ખુલ્લું પડે ત્યારે ચોપ આવશે. બધું બધા ગુનેગાર છીએ આપણે, એક ક્યાં બીજા પ્રકારે પકડાય નથી ત્યાં સુધી. ક્યાં સુધી? જે પકડાઈ જાય જાહેર થઈ જાય. શું થઈ જાય? પણ જે પકડાય નથી બધા નિર્દોષ છે. કઈ ગુનેગાર જ છે બધા. ના સમજાયું? એમાં કોઈ બાકાત નથી. કોઈ બધા આ કળિયુગમાં એટલે બધું માલ જ બધો એવો હોય. ખ્યાલ આવ્યો? એમાં સીધો માલ લાવો ક્યાંથી? આપણે સત્યુગ નો માલ જ ના આવે. કળિયુગ નો માલ જ એવો હોય. બધો કચરો માલ હોય. કેવો હોય? એમાં કોઈ હારું આવી જાય ભૂલથી, બાકી હોય તો કચરો જ. સમજાય છે? એટલે દાદા ભગવાને કીધું કે આ આધુનિક આ દુનિયા છે એ મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ રહી છે. શેમાં? મેન્ટલ હોસ્પિટલ. મેન્ટલ હોસ્પિટલ એટલે શેની હોસ્પિટલ? નાણાંની હોસ્પિટલ. સમજાયું? એમાં કોઈ ડાયો માણસ જાય તો શું થાય? ટીપાઈ જાય. કે આ ગાડો ક્યાંથી આવ્યો? કે ના કેલા એ ગાડાની હોસ્પિટલમાં ડાયો જાય તો ટીપાઈ જાય. કે આપણી આ ડાયલ હોસ્પિટલમાં ગાડો ક્યાંથી આવ્યો માને? એટલે દેશ તેવો વે. શું કીધું દાદા? કે જેવો કાળ છે એવું કરીને નીકળી જવું આપણે. આપણે આપણું ડાપણ બતાવવા જવું નહીં, નહીં તો માર પડે આ જગત એવું છે. જેવો દેશ જેવો વેશ કરી અંદરથી સમજી લેવાનો, પણ બહાર એવું નાટક કરીને નીકળી જવાનું. આપણે અંદર ભાવ નહીં રાખવાનો. શું નહીં રાખવાનો? પણ નાટક કરવું પડે. શું કરવું પડે? ના કરવું પડે. આપણે આ રામાયણનું પાત્ર ભજવાતું હોય, રામાયણ ભજવાતું કોઈ જગ્યાએ અને રામને સીતા હોય તો સીતાને વનવાસ જવાનું થાય તો આંખમાંથી આંસુ આવે બધું આવે કે ના આવે? તો નાટક ના કરવું પડે ને? કરવું પડે. એવી રીતે રામ પણ હરણની પાછળ દોડે અને રાવણ સીતા લઈ જાય ત્યારે રામ પણ સીતે સીતે કરે કે ના કરે? પણ એ સાચું રડે? બોલતા નથી બધા. એવું નાટક કરવાનું એવું સાચું નહીં માનવાનું. સમજાય? એવું આ જગત આખું, આ જગત આખું એવું છે. એટલે એની અંદર કશું લુગડા પહેરેલા એટલે ઢંકાયેલા. શું કહેવાય? આ લુગડાની વાત નથી, ઢંકાયેલા. પાપો કરેલા છે, દોષો કરેલા છે, ગુનાઓ કર્યા છે, પણ પકડાયા નથી એટલે બધા નિર્દોષ થઈને ફરે છે. કેવા ફરે છે? અને જે પકડાય એ બધા ગુનેગાર થયા છે. કે બધા છે તો ગુનેગાર જ. શું છે? ના સમજાયું? તો આ તો કપડાની અંદર બધા ઢંકાયેલા છે, ઉજળા લાગે છે, પણ છે નહીં. સમજાયું કે નહીં? આબરૂદાર માણસ તો માન હોય. શું હોય? એટલે એની કેટેગરી થી નીચે ના જાય. શું ના જાય? ગમે તે થાય મરી જાય પણ ભીખ ના માગે, કપટ ના કરે. શું ના કરે? આબરૂદાર કે ગમે તેવા આડા રસ્તેથી પૈસા કમાવાનો વિચાર ના આવે. આબરૂદાર કહેવાય. એ આબરૂદાર પછી ખાનદાની આવે. શું આવે? અને ખાનદાની પછી રોયલ માણસ આવે. શું આવે? આ બધી હાયર કેટેગરી છે. શું છે? આબરૂદાર પછી ખાનદાન અને પછી રોયલ આવે. રોયલ છેલ્લો છેલ્લો હોય, ટોપ ક્વોલિટીનો માણસ કહેવાય. કેવો કહેવાય? બાકી બધા નીચલી કેટેગરી. આબરૂદાર તો ખૂબ જુદી વસ્તુ છે. બે બાજુથી વેતરાય. કેવા?
કોઈ પૈસા લઈ ગયું હોય ઉસીના ના આપે તો ભૂલી જાય કે આ કશો વાંધો નહીં. ખ્યાલ આવ્યો? અને પોતાને પૈસા આપવાના હોય તો યાદ કરીને આપી દે. શું કરે? સમજાય છે? બોલો, બીજું પૂછવો છે પ્રશ્ન? કપડા કાઢીને ફરે તો કપડા કાઢીને ફરવું એટલે કે પોતે ચોખ્ખા થઈને ફરવું. કેવા ફરવું? પછી આપણું નામ કેવી રીતે? આ દુનિયામાં જેને કોઈ પાપ ગુનો કર્યો નથી એને આ દુનિયામાં કોઈ નામ દેનાર નથી. શું નથી? આ ગુના કર્યા છે એના ફળ છે. શેના ફળ છે? જો આપણે એક પણ ગુનો કર્યો નથી કોઈ નામ દેનાર નથી. આપણું દેવો પણ આપણું નામ કેમ દે? ઇન્દ્ર મહારાજ આપણે આપણું નામ કેમ દે? આપણો કોઈ ગુનો નથી. ખ્યાલ આવ્યું? જો ગુનો કર્યો તો મચ્છરે કરડી જાય તો આપણું થઈ જાય. સમજાયું? એટલે તું એવો 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 ચોખ્ખો થઈ જાય, એવો એવો નિર્દોષ થઈ જાય કે તારું કોઈ નામ ના દે. ખ્યાલ આવ્યો? ગુનેગારને જ હંમેશા સજા હોય. કોને હોય? નિર્દોષને સજા હોય. સમજાયું? બીજા કોઈને પૂછવું છે? ચરણવિધિમાં આવે છે, આપના જીવ સજા સહજ હતા મને પ્રાપ્ત થાવ, આપની વૃત્તિ એ જ મારી મૃત્યુ, આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ, આપનો સ્વભાવ એ જ મારો સ્વભાવ. એટલે જ્ઞાની પુરુષ જેવો સ્વભાવ રહો, એટલે આપનો સ્વભાવ તે જ મારો સ્વભાવ રહો, આપનું જ્ઞાન દર્શન ચારિત્ર શું તે જ મારું જ્ઞાન દર્શન ચારિત્ર શું કરવું. એટલે જ્ઞાની પુરુષે જેવું અનુભવ્યું છે આત્માનું સુખ, એવું જ મારું સુખ પ્રાપ્ત થાવ એવી ભાવના, એવું હું પણ અનુભવ કરું. અનુભવવાની વાત છે. આત્મા તો એવો છે જ, અનુભવ નથી આપણને. શું નથી? શું નથી? આત્મા તો અનંત જ્ઞાન વાળો, અનંત દર્શન વાળો, અનંત સુખ વાળો, અનંત શક્તિ વાળો છે જ, બધાનો છે, પણ અનુભવ નથી. એટલે તમારા જેવું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ એ મને પ્રાપ્ત થાવો, એટલે કે અનુભવ પ્રાપ્ત થાવો. અહંકાર, પણ આને શુદ્ધ અહંકાર કહેવાય. શું કહેવાય? શુદ્ધ અહંકાર. અને પેલું ભૌતિક વસ્તુની માગણી કરે છે એને અશુદ્ધ અહંકાર કહેવાય. કેવો કહેવાય? આ વિનાશી વસ્તુઓની માગણી કરે એને અશુદ્ધ અહંકાર કહેવાય. અને આત્માના ગુણોની સ્વભાવની અનુભૂતિની માગણી કરે છે એને શુદ્ધ અહંકાર કહેવાય. બંને અહંકાર તો છે જ. ના, માગણી કરે ડિસ્ચાર્જ ને કહેવાય. માગણી કરે એનું ચાર થાય, એનું ભાવનું બીજ પડે છે. શું પડે છે? બે પ્રકારની માગણી. એક માગણી એવી હોય કે જેની ઈચ્છા પૂરી થવાની છે એને આથમતી ઈચ્છા કહેવાય. અને બીજી માગણી એવી કે જે ઉગતિ છે એટલે પૂરી ના થાય એ નેક્સ્ટ બર્થમાં થશે. ખ્યાલ આવ્યો? કે જે પૂરી થઈ જાય છે એ બધી આથમતી ઈચ્છાઓ છે. શું છે? પરિણામ. અને જે પૂરી નથી થતી એ બધી ઉગતી ઈચ્છાઓ છે, એ બીજ છે. શું છે? સમજાયું? બોલો દાદાજી. જે કહે છે કે અમે પૈસા ગણવામાં ઉપયોગ ના વાપરે, પૈસા ગણવામાં અમે ઉપયોગ ના વાપરે, હા, તો આટલા નાના નાના સમયનો કઈ રીતે ઉપયોગ લે છે? એ ઉપયોગનો ઉપયોગ ક્યાં હોય એમના આત્મા તરફ? એટલે આટલા શોર્ટ સમયનો ઉપયોગ કઈ રીતે કરે છે? એ આ લક્ષ્મી વસ્તુ એવી છે, લક્ષ્મી વસ્તુ અમે ઉપયોગ ના કરીએ એટલે એવું નહીં કે ગણે નહીં. એટલે લક્ષ્મીનો વ્યવહાર બને ત્યાં સુધી બીજાને આપી દે, અને કરવાનો આવે તો વિશ્વાસ રાખે. શું રાખે? પછી અવિશ્વાસ ના રાખે. શું ના રાખે? એટલે કે આ જગતની અંદર આ વ્યવહાર છે ને વિશ્વાસ ઉપર ટકે છે. એટલે દાદા ભગવાન એવું કહેતા હતા કે પૈસાનો વ્યવહાર જ્યારે કરો ત્યારે ગણીને આપો અને ગણીને લો. શું કહેતા હતા? કોઈ આપણે 10,000 રૂપિયા આપે અને 100-100 રૂપિયાની નોટો હોય તો આપણે ગણી લેવાનું. શું કીધું?
કારણ કે ઘેર ગયા પછી આપણે એમ કે બે નોટો ઓછી છે તો શું થાય? બધું કોઈ આપણો વિશ્વાસ રાખે નહીં. એટલે પેલા ઉપર શંકા જાય જેને આપી હોય ત્યારે ઓછી આપીએ છીએ, એના કરતાં એની સામે ગણી લેવી. શું કરવી? અને શંકાનું પછી સમાધાન ના હોય. શું ના હોય? શંકાનું સમાધાન ના હોય પછી. એટલે પણ છતાંય આ લક્ષ્મી છે ને, આ લક્ષ્મીને ગણવાનો ઉપયોગ એટલે શું કહેવાય? એ પ્રકારની માયા છે. શું છે? માયા અને મમતા છે. શું છે? એટલે જ્ઞાની પુરુષ કહેતો કે અમે આ માયા મમતાથી દૂર રહીએ. શું કરીએ? એટલે એની હાથે ખિસ્સામાં નજીક રાખીએ જ નહીં હવે એને, કારણ કે એનો સ્વભાવ બધા આગળ રહે નહીં. શું છે? ખિસ્સામાં 10,000 પડ્યા હોય તો છાતી કાઢી પડતો હોય, ભલે બીજા ના હોય પણ પડ્યા છે ને. કહેશે ના સમજાય? આપણે કોઈની ગાડી ધોવા જતા હોય તો આમ રોક મારી કે જો ગાડી બેઠા છે ભલે બીજા ની હોય, એનો એને એ સાધન નો સ્વભાવ છે. શું છે? એ બે ને અસર થાય એવી રીતે લક્ષ્મી હોય તો એની અસર થાય. સમજાયું? એટલે જ્ઞાન પુરુષો દૂર રહે, પૈસા પૈસા રાખતા જ નથી. દાદા શું નથી રાખતા? એમના ખિસ્સામાં 100 રૂપિયાની એક નોટ પડી રહી હોય. શું પડી રહી હોય? એ ખલાસ થઈ જાય એટલે બીજી 100 રૂપિયા નોટ મૂકે. બસ બીજું કશું નહીં. ખ્યાલ ઇમરજન્સીમાં તેમાં પણ પૈસાનો એમનો વ્યવહાર નહીં. પૈસાનો વ્યવહાર બધા આપણા એમના ભાડા બીજા હતા, બધું એ જ કરતા હતા. કરિયાણું લાવવું, કરવું, ઘર ચલાવવું, આ તે ભાડું આપવું, બધું એ જ કરતા હતા. ઇલેક્ટ્રિકનું બિલ ભરવું, બધું એ જ કરે. સમજાયું? એમાં પડતા જ નતા. આ બધો ઉપયોગ વપરાય છે એમાં, પણ એ તો ક્યારે એ એમની દશા છે. એટલે શું છે? ત્યારે સમજાય. આપણને ના સમજાય ત્યારે. એ દશાવાન પુરુષ છે, એને ખ્યાલ આવે કે આ બધી વસ્તુમાં મારો ઉપયોગ મેળવાઈ રહ્યો છે, મારે ત્યાં આગળ ઉપયોગ આપવો પડે છે. ખ્યાલ આવે? આવું છે. એટલે પછી એને પૂજો લાગે. શું લાગે? એટલે એમાં પડે જ નહીં. એટલે જ્ઞાનીઓ બધા આવા હોય, શ્રીમદ રાજચંદ્ર બધા એવા હતા. જ્ઞાનીઓ બધા આમાં પડે જ નહીં. આ તો સંજોગ એવા આવ્યા હોય તો પડે, પણ રસ ના હોય ને. શું ના હોય? રસ ના હોય. બોલો. મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહેતા હતા કે તું એક સમયનો પણ પ્રમાદ ના કરીશ. અને ગૌતમ સ્વામીએ જ્યારે એમને પૂછ્યું કે ભગવાન મારો મોક્ષ ક્યારે જ હશે, તે કહે છે કે આપણા બંનેનો મોક્ષ એક જ દિવસે થવાનો છે. એક જ દિવસે થવાનો છે. એ જે જો ફિક્સ હતું તો છતાં પણ એને પ્રમાદ ના કરીશ એવું શા માટે ત્યાં કરતા હતા? એને અપોર્ટ કર્યા કરતા હતા ઘડી ઘડી. એ તો ભગવાન તો એની નબળાઈ જાણતા હતા. મોક્ષ થવાનો છે નક્કી એક દિવસે છે. એવી રીતે તેમનું કેવળ જ્ઞાન અને ભગવાનનું નિર્વાણ કહે છે એક જ દિવસે જે હતું એ રીતે એ અપેક્ષા એને કંઈક પાંચેલું લાગે. હા, એટલે એમનું નિર્વાણ થયું ભગવાનનું, એના બીજા દિવસે એમને કેવળ જ્ઞાન અને પછી તો ઘણું જીવ્યા ભગવાન. તો મોક્ષે ગયા પછી તો ગૌતમ સ્વામી ઘણું જીવ્યા. પહેલા એમને મોક્ષે જવામાં તો એમનું આયુષ્ય કર્મ વચ્ચે હતું. શું હતું? પણ પ્રમાદ ના કર, એટલે કે ગૌતમ સ્વામીની જેમ મહાવીર ઉપર જેમ અનન્ય રાગ હતો, પ્રશસ્ત રાગ, એવો ભગવાનનો પણ આ પ્રિય શિષ્ય હતો. કેવો હતો? પણ આ બંનેના ઉદય હતા. શું હતા? પણ ભગવાન એ પ્રશસ્ત રાગમાં નહોતા બંધાયેલા, ખાલી પરિણામ હતું. ને આને જાગૃતિમાં વળતું હતું. પ્રશસ્ત રાગ જાગૃતિમાં હતું એટલે એટલું કાચું હતું. શું કીધું? બીજું કશું નહીં. વિનાશી વસ્તુ ઉપર મૌન હતો. ખ્યાલ આવ્યો? કે આટલું આ કાચું હતું એટલે ભગવાન એને નિરંતર જાગૃત કરતા હતા. શું કરતા હતા? કે શરણો પ્રવાદ ના કરે, એટલે કે આવી રીતે આ મનોચન કે આ રૂપથી દેહ ઉપર તું મોહ ના કરે. ભલે તું બીજી વસ્તુનો મોહ કરતો નથી, પણ આ મોહ પણ તારા માટે બંધન કરતા છે. એટલે કેવળ જ્ઞાનની બાબત છે. શું છે? કેવળ જ્ઞાન. ખ્યાલ આવ્યો? કે જ્ઞાનાવરણ દર્શનાવરણ ઊભા રાખે છે. શું રાખે છે? જ્ઞાન આવરણ અને દર્શનાવરણ ઊભા રાખે છે. કે ભૂગોટાના કર્મ સાથે એને લેવા દેવા નથી. મારી વાત સમજાય? એટલે અંતરાય હતો એમને કેવળ. બીજો કોઈ ભોગવટો નહોતો એમને, બીજી કોઈ એને
બીજું કોઈ વસ્તુ ઉપર રાગ પણ નથી એવું. ચલો હવે આપણે સમય થયો છે, આપણે હવે આજે આપણે શેના ઉપર સામાયિક કરવું છે બધાએ નક્કી કર્યું છે? કઈ સબ્જેક્ટ નક્કી કર્યો છે? નથી કર્યો. કઈ કોઈ મુદ્દો બોલો તો આપણે એના ઉપર કરીએ. આપણે કોઈ લાગતું હોય કે આ વસ્તુ આપણે જરૂર છે અને એના ઉપર કરવું છે તેના ઉપર કરીએ આપણે. વાણી ઉપર કરવો છે, વાણી તો બરાબર છે. વાણી એટલે કે આ મન વચન કાયાથી આપણે જે કંઈ બોલીએ છીએ, આ વાણી બોલીએ છીએ આપણે, એ વાણીની અસરો બધાને થાય છે. શું થાય છે? આ વાણીની અસર થાય છે, એના શું પરિણામ આવે છે? બહાર શું આવે છે અને અંદર શું આવે છે અને જોવાના શું કરવાના. બહાર શું પરિણામ આવે છે આપણી વાણીના અને એના અંદર શું અસર આવે છે. કોઈ વ્યક્તિ આપણને કહે છે ત્યારે આપણને શું અસર બહાર થાય છે અને અંદર થાય છે, આ જુઓ તો તમને ખ્યાલ આવે કે આ બધી વાણીની અસરો છે. શું છે? આ કળિયુગમાં મોટામાં મોટા દુઃખ એ વાણીના છે. શેના છે? મોટામાં મોટા દુઃખ. પણ એ ઓળખતા આવડવું જોઈએ. શું છે? ઓળખતા આવડવું જોઈએ. એ ઓળખાતું નથી આપણને, એટલે વાણીના દોષો છે. આપણી વાણીથી કોઈનો અહમ દુભાયો હોય, કોઈને ભયંકર દુઃખ થયું હોય, આપણી વાણીથી કોઈના અહમનું પ્રમાણ દુભાયું હોય, આપણે કપટવાળી વાણી બોલ્યા હોય, જૂઠ બોલ્યા હોય, આપણે વાણીથી કોઈની નિંદા કરી હોય, આપણે ખોટી વ્યક્તિને સાચું સાબિત કરવા પ્રયત્ન કર્યો હોય વાણીથી, આવા બધા વાણીના દોષો છે. કેવા છે? આ વાણીના દોષો આપણે બધા જેમ છે તેમ જોવાના અને ધોવાના, અને ફેરથી જ્ઞાની પુરુષ પાસે શક્તિ માંગવાની કે અમે આવી ભૂલો વારંવાર ના કરીએ એવી ખાતરી આપીએ છીએ અને આપ અમને શક્તિ આપો. સમજાયું તમને કે ના સમજાયું? ભાઈઓ બધાને સમજાયું કે શેના ઉપર આપણે સામાયિક પ્રતિક્રમણ કરીએ છીએ? ખ્યાલ આવ્યો? બહેનોને બધાને ખ્યાલ આવ્યો કે ના આવ્યો? બોલતા નથી બધા, હજુ જમવાની વાત છે. જો તો હુંકારો તો કરો ને, હમણાં અહીંયા હમણાં એટલો કે તમને હમણાં એટલું બોલો છો. સમજાયું કે નહીં? બે જોવાની, બે અંદર વાણી બહાર વાણી. અંદરની વાણી બધી અસરો કહેવાય. શું કહેવાય? અને બહારની વાણી એ નિકાલ છે, એ નિકાલની પણ અસર થાય અને અંદર જે ભાવ બગડે છે એની અસર થાય. એ બંને અસરોને જોવાની અને ધોવાની અને શક્તિ માંગવાની. સમજાઈ ગયું કે ના સમજાયું? ચલો આંખો બંધ કરી દો. એટલે કે આપણી વાણીથી, આપણી વાણીમાં કોઈ પણ પ્રકારની નબળાઈ દેખાય, દાખલો તરીકે આપણે વાણી બોલ્યા એમાં જૂઠ હતું, તો આ જૂઠ એ દોષ કહેવાય. તો દોષનું પ્રતિક્રમણ કરવું, હે દાદા ભગવાન આ વાણીમાં મારે જૂઠ બોલવું પડ્યું આ પ્રસંગમાં વાણી દ્વારા, તે જૂઠ બોલ્યું એ ગુનો કહેવાય, એ સ્યાદબાદ વાણી કહેવાય નહીં, માટે એની માફી માગું છું અને ફેરથી ના બોલ્યા એવી ખાતરી આપું છું. એ દાદા ભગવાન આપ મને શક્તિ આપો. આવી રીતે આપણી વાણીથી કોઈને દુઃખ થઈ ગયું હોય તે વ્યક્તિ સંબંધી એને યાદ કરી કે દાદા ભગવાન મારી વાણીને કારણે આ વ્યક્તિને દુઃખ થયું છે, એ ભૂલનો હું સ્વીકાર કરું છું, એની માફી માગું છું અને ફેરથી ના થાય એવી ખાતરી આપું છું, આપ મને શક્તિ આપો. સમજાયું? હવે જેટલા દોષો છે વાણી સંબંધી, જેટલા દોષો દેખાય પછી એ વાણી બહારની હોય કે અંદરની હોય ગમે તે હોય, ખ્યાલ આવે, પણ એ બધાને જોવાની અને ધોવાની. સમજાઈ ગયું? ચાલો આંખો બંધ કરી દો. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી,
वर्तमाने महाविदेह क्षेत्रमा विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। वर्तमान ज्ञानी पुरुष श्री कनु दादा जी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। अने प्रार्थना करू छु के मारा थकी आ गौमा कोई पण व्यक्ति साथे कोई पण प्रकार ना व्यवहार करती वक्ते बाहर के अंदर वाणी संबंधी कोई पण प्रकार ना दोषो थया होय कराव्या होय ए कर्ता प्रत्ये अनुमोद्या होय तो ते सर्व दोषो ने जेम छे तेम जोवानी तथा तेवा प्रकारनी भूलो वारंवार न करिए एवो दृढ़ निश्चय करवानी तथा आपनी पासे शक्ति मांगवानी हे दादा भगवान हे प्रकट ज्ञानी पुरुष आप अमने शक्ति आपो हूँ शुद्ध आत्मा छु आत्मा छू।
આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું નિશ્ચય નિર્ણયથી કેવળ 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 શુદ્ધ આત્મા છું।